એમાં આપણે કર્મબંધમાં કર્મના સ્વભાવ પછી રસબંધ એટલે કે કર્મની પ્રકૃતિ પછી પ્રકૃતિ પછી રસબંધ રસબંધ પછી કર્મના સ્વભાવ એટલે ટાઈપ્સ ઓફ કર્મ અને છેલ્લે આપણે આઠેય કર્મની ઉત્તર પ્રકૃતિ જોઈ હતી અને પછી સ્થિતિની વાત ચાલતી હતી કયું કર્મ કેટલી સ્થિતિ સુધી રહેશે અને સ્થિતિમાં કર્મ બંધાયા પછી તરત ઉદયમાં આવે ને તરત ફળ આપે એવું સામાન્યથી હોતું નથી જે કર્મ જે સ્થિતિનું બંધાયું હોય એના અમુક ભાગ વર્ષો સુધી એનો અબાધા કાળ હોય છે એટલે કે ત્યાં સુધી કર્મ એ સત્તામાં રહે છે પણ ઉદયમાં આવીને તરત ફળ આપતું નથી અને પછી જ્યારે જે કંઈ સ્થિતિ હોય એનો અબાધાકાળ પૂરો થયા પછી કર્મ ઉદયમાં આવે અને જે કંઈ પ્રદેશો બંધાયા હોય એમાં ઓછા વધતા પ્રમાણે ઉદયમાં આવતા જાય અને એની જે ટોટલ સ્થિતિ હોય એટલી સ્થિતિ પૂરી કરે ત્યારે છેલ્લા એ કર્મના દલિકો ખરી જાય અને કર્મ પૂરું થાય એવી રીતે એમાં આપણે જે ઉત્કૃષ્ટ રીતે સ્થિતિબંધ એટલે કે વધારેમાં વધારે દરેક કર્મનો કેટલો સ્થિતિબંધ થઈ શકે એની ચર્ચા ચાલતી હતી જ્ઞાનાવરણીય દર્શનાવરણીય વેદની અને અંતરાય કર્મ એની ઉત્કૃષ્ટ સ્થિતિ આપણે વિચારી હતી ત્રીસ ક્રોડી સાગરોપમ અને એનું આપણે માપ સમજવા પ્રયત્ન કર્યો હતો સાગરોપમ સાગરોપમમાં પલ્યોપમ આવે અને પલ્યો એટલે આપણે એક પલ્ય જે હમણાં ગિરીશભાઈના ક્લાસમાં પણ એમણે સમજાવ્યું હતું એક યોજન પહોળો લાંબો અને ઊંડો એવો કૂવો હોય ને એમાં નવા જન્મેલા શિશુના જે બારીક બાળ હોય એવા બાળના ઝીણા ઝીણા કટકા કરીને કૂવો ભર્યો હોય દર સો વર્ષે એક પીસ કાઢવામાં આવે તો એટલો કૂવો ખાલી થતા જેટલી વાર લાગે એ એક પલ્યો પંપ અને પછી એનું ડિસ્ક્રિપ્શન આવ્યું હતું કે કેવો ઠાસી ઠાસીને ભર્યો હોય તો કે ચક્રવર્તીની સેના એના પરથી પસાર થાય તો પણ એમાં જરાય ના ગેપ પડે એટલી ટાઈટ ભરે એની એટલે આવા ત્રીસ ક્રોડા ક્રોડી સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ નીચેનું એટલે જઘન્યથી ઓછું બંધાઈ શકે પણ વધારેમાં વધારે આટલી સ્થિતિવાળું કર્મ બંધાય અને પછી એ સત્તામાં તો કે ત્રણ હજાર વર્ષ સુધી કારણ કે જો ત્રીસ કરોડા કરોડી સાગરોપમની એની સ્થિતિ એટલું કર્મ બંધાયું હોય તો ત્રણ હજાર વર્ષ સુધી એ ઉદયમાં આવે નહીં એટલે કે એટલો એનો અબાધા કાળ હોય એ વિચાર્યું હતું પછી આપણે એ વિચાર્યું હતું કે પણ તો આયુષ્ય કર્મનું શું આ બાકીના સાત કર્મનો આ રીતે નિયમથી જેટલા પ્રમાણમાં બંધાયું હોય એના અમુક પ્રપોર્શનનો અબાધા કાળ હોય એટલે કે ત્યાં સુધી એ ઉદયમાં આવે નહીં સત્તામાં પડી રહે આયુષ્ય કર્મનું થોડું એક્સેપ્શન છે કે એક તો એ કર્મ બીજા ભવનું જ બંધાતું હોય છે અને એની જે સ્થિતિ એટલે કે જેટલા વર્ષનું બાંધાયું હોય અને એનો અબાધા કાળ એટલે કે એ આયુષ્ય શરૂ થતાં પહેલાંનો સમય કારણ કે હજુ આપણે આગળના ભાવમાં હોય તો એ જઘન્ય પણ હોય ઉત્કૃષ્ટ પણ હોય વધારે ઓછું પણ કોઈ પણ પ્રકારે હોઈ શકે એટલે કે બીજું આયુષ્ય કર્મ આપણે ધારો કે સો વર્ષનું બાંધ્યું હોય તો પછી એમ કે એનો અબાધા કાળ એક વર્ષ કે આટલો સમય રહેશે એવું નહીં કારણ કે આ અભાવનો આપણો જેટલો જીવ આયુષ્ય બાકી હોય એટલો એનો અબાધા કાળ રહે એટલે એ અબાધા કાળ જે બાકીના સાત કર્મ છે એને જે અબાદાકાળનું જે કોષ્ટક છે અથવા તો જે પ્રપોર્શન છે એ આયુષ્યકર્મમાં લાગુ પડતો નથી એટલે ઓછામાં ઓછું આયુષ્ય આવતા ભાવનું બાંધ્યું હોય એવું પણ બને અને હજુ આ ભવનું ઘણું આયુષ્ય બાકી હોય એટલે અબાધા કાળ હજી કરોડ વર્ષ જેટલો બાકી હોય અને કદાચ તમે નવું બાંધ્યું હોય એ થોડા વર્ષનું જ બાંધ્યું હોય એવું પણ બને એટલે નવા બંધાયેલા આયુષ્યકર્મ સાથે આ આયુષ્યકર્મ અત્યારનો જે અબાધા કાળ છે એનો કોઈ નિયમ ત્યાં નથી એ રીતનો હા એ બધા કાળ હોય એટલે એ તો જીવની સાથે જ જાય એટલે બાકીની જે સાત કર્મ પ્રકૃતિ છે એ આપણી સાથે જ્યારે ભવાંતર થાય છે ત્યારે એ સાતે પ્રકૃતિ આપણે સાથે એ હિસાબ લઈને જઈએ છીએ એવરી ટાઈમ આપણે એટલે કે દરેક સમયે એ સમયે આપણે કર્મનો આશ્રય થતો હોય છે એટલે જો કર્મનો આશ્રવ થયા જ કરતો હોય ને આપણે કર્મ જે આપણી સાહજિક એટલે કે જે સામાન્યથી દરેક કર્મ ઉદયમાં આવતું હોય છે નિર્જરા થતું હોય છે એ પ્રોસેસ પણ ચાલુ જ હોય છે સામે આવવાની પ્રોસેસ પણ ચાલુ રહે છે એટલે જો આપણે ધર્મના એટલે કે નિર્જરાના અને સંવરના ઉપાય ન કરીએ તો આ ચક્ર ચાલ્યા જ કરે અને આપણે એવું અનંત કાળ સુધી સંસાર ભ્રમણ રહ્યા જ કરે એનો કોઈ અંત આવે નહીં એટલે સંવર અને નિર્જરા એ બે જ એ કર્મના હટાવવાના ક્ષય કરવાના ઉપાય છે અને આપણે એ પણ વિચાર્યું કે કે ભાગે સંયમ અને નિર્જરા જ્યારે સાધુ પણ સ્વીકારવામાં આવે પાંચ મહાવ્રત લેવામાં આવે ત્યારે જ જેને ગણી શકાય અથવા તો કન્સિડર કરી શકાય એવો સંવર અને એવી નિર્જરા ત્યારે જ થતી હોય છે નહીતર અકામ નિર્જરા થયા કરે અથવા તો આપણાથી બહુ તો શું થતું હોય કે આપણે શુભ કાર્ય કરીએ તો શુભનો આશ્રવ કરતા હોઈએ છીએ પણ આશ્રવ તો થતો જ હોય છે છતાં આપણે એ પણ વિચાર્યું તો કે શુભનો આશ્રવ થાય તો એ અશુભના આશ્રવ કરતાં સારું છે કારણ કે જ્યારે અશુભ કર્મ કરતા હોય ત્યારે સાતે પ્રકારના કર્મનો આશ્રવ થાય છે જ્યારે શુભ કરીએ ત્યારે એટલીસ્ટ જે ઘાતી કર્મ છે જેટલા પ્રોપોર્શનમાં શુભ કર્મ હોય તો એ ઘાતી કર્મનો બંધ એટલો પડતો નથી હોતો જોકે શુભ અશુભનું આવવાનું સાથે હોય છે એટલે અંશે પણ ઘાતી કર્મ બંધાતા હોય છતાં અંશે જ્યારે આપણે શુભ કરતા હોય ત્યારે ઘાતી કર્મ એનો એટલા બંધાતા નથી એટલે અશુભની જગ્યાએ શુભ ગણું ઈચ્છનીય છે એટલે આપણે એને કથનથી કથનચિત ઉપાદેય કહ્યું છે એટલે કે પુણ્ય ખરેખર તો પુણ્ય કર્મનો આશ્રવ જ છે એ કર્મ આત્માને ચોંટે છે અને આપણી અલ્ટિમેટ ગોલ કર્મરહિત શુદ્ધ આત્મા બનવાનો છે એટલે એ પણ ખરેખર તો યોગ્ય નથી છતાં પાપ અને પુણ્યની દૃષ્ટિએ વિચારીએ તો શુભનો આશ્રવ એ પાપ અટકાવતું હોવાથી ઈચ્છનીય છે એ સંજોગોમાં અને પછી જ્યારે પાંચ મહાવ્રતનો સ્વીકાર કરે સાધુપણું થાય ત્યારે સંવર અને નિર્જરા થાય છે એટલે કે ત્યારે આશ્રવનું પ્રમાણ ઘટી જાય અને સંવર થાય છે અને એ સમર સાથે અને પછી જે કાંઈ તપ સાધુ અવસ્થામાં એમના તપ ધ્યાન જે વગેરે હોય છે સંયમ સાથે તો એનાથી કર્મની નિર્જરા થતી હોય છે એટલું ખરું કે કર્મની નિર્જરા કરવા માટે ધારો કે આપણે ત્રીસ કરોડા કરોડી વર્ષ સાગરોપમ જેટલું નાના વણીય કર્મ બાંધ્યું તો એટલો જ ટાઈમ લાગે એને બાળતા એવું જરૂરી નથી એની આપણે ઉદીરણા કરી શકીએ તપથી નિર્જરા કરી શકીએ એને ટૂંકા સમયમાં આપણે એને ખેરવી શકીએ એવી તાકાત આત્માની છે એટલે કર્મ કરતાં હંમેશા આત્માની શક્તિ વધારે છે પણ એ ક્યારે કે આપણને એનો સ્વીકાર થાય આપણને સમ્યક્ત થાય તો આપણને પૂરી શ્રદ્ધા હોય ત્યારે ત્યારે આપણો આત્મા એવો તૈયાર થાય એવું અપૂર્વકરણ એટલે કે પૂર્વે ક્યારેય ન કર્યો હોય એવો પુરુષાર્થ કરે કે જેના કારણે આ કર્મ આટલા લાંબા સ્થિતિવાળા હોય એને પણ ટૂંકાવીને ખેરવી શકે એટલે આપણે જે આ રસોદય વિચાર્યું હતું અથવા તો રસબંધ જે વિચાર્યું હતું અને પ્રદેશબંધ પ્રદેશબંધ જે છે એ કર્મના દલિયા છે એટલે કે ધારો કે આ ત્રીસ કરોડા કરોડી સાગરોપમની જે સ્થિતિ બાંધી તો સાથે આપણે કેટલા કર્મ દલિકો એવા એબ્સોર્બ કર્યા હોય સ્વીકાર આત્માને ચોંટ્યા હોય એટલે જો રસનું પ્રમાણ ઘટીએ ઘટાડી શકીએ તો કર્મ કર્મદલિકોનો પ્રદેશો દહીંથી ખેરવવાનું બહુ ઇઝી બને પણ જો રસ જેવું આપણે બાંધ્યું હોય કર્મ અને પછી પ્રાયશ્ચિત વગેરે ન કર્યું હોય ખેદ ન અનુભવ્યો હોય તો એ કર્મ એવું બંધાયું હોય કે આપણને એ ભોગવવું પડે અને ભોગવતા ભોગવતા એટલો ટાઈમ જાય અને જો એટલે આપણે પ્રાયશ્ચિત ન કરીએ ખેદ ન અનુભવીએ તો જે કર્મનો આશ્રવ થઈ રહ્યો છે એવા કર્મનો આશ્રવ એટલી બધી સ્થિતિ ચાલ્યા કરે કે આપણું જલ્દી અંત આવે નહીં એટલે સંવર અને નિર્જરા એટલે નિર્જરામાં આપણે જે અભ્યંતર તપના બધા પ્રકાર છે એ આ રીતે ઉપયોગી છે કે આવું ઊંચી સ્થિતિવાળું કર્મ બંધાયું હોય તો પણ આત્મા એને પુરુષાર્થી એ રીતે એની નિર્જરા કરી શકે છે એટલે ત્યાં હેલ્પલેસનેસ લાવવાની જરૂર નથી પણ વિચારવાનું એ છે કે આપણે જે કર્મ બાંધીએ અમુક કર્મ જો હળવા બાંધ્યા હોય તો અંતર્મુહૂર્તમાં પણ ઉદયમાં આવી શકે છે એટલે કે આપણે અત્યારે આ ભાવમાં અત્યારે જે કર્મ બાંધ્યા હોય એ પણ ઉદયમાં આવે અને આપણે એનું ફળ આપીને ખરી પણ જાય પણ એવું ક્યારે બને કે એકદમ હળવા પ્રકારના બાંધ્યા હોય એટલે કે આપણે ઘણા જીવો એવા બહુ સરળ ને રૂજુ હોય તો આપણે કેવું કહીએ છીએ કે હળવું કર્મી જીવ છે એટલે કે એને કોઈ પા વાતનો તંત હોતો નથી અથવા તો એનામાં કસાય કે રાગ દ્વેષ કે ક્રોધ માન માયા વગેરે કસાયોની એટલું બધું હલકા પણ હોય છે કે એનામાં એ હોતું નથી કે જે અનંતાનું બંદી કહીએ એવા કસાય કે એવું હોતું નથી એ જીવને તો શું થાય કે કર્મનો આશ્રવ થાય પણ એવો હળુ કર્મી હોવાથી એ ખરી પણ જાય અને એ પણ વિચાર્યું હતું કે જે ભવ છે સંઘની મનુષ્યપણું છે એ એક જ એવી પરિસ્થિતિ છે કે જ્યાં આવો પુરુષાર્થ અને નિર્જરાનો સંભવે છે બીજા કોઈ ગતિમાં નહીં નરકમાં કે નહીં દેવમાં કે નહીં તિર્યંજ ગતિમાં કારણ કે ત્યાં જો સંજ્ઞિપણું ન હોય તો પણ આ સમજ નથી તો આ નિર્જરા કે સંવર કરવાનું એ પણ શક્ય નથી એટલે જે મનુષ્ય બહુ છે એટલે જ આપણે એની જે ઇમ્પોર્ટન્સ જે ગણીએ છીએ અથવા તો જે દુર્લભપણું કહીએ છીએ એ સંખ્યાની દૃષ્ટિએ કાળની દ્રષ્ટિએ તો છે જ પણ એ સિવાય જે સંગીપણું છે જે સમયને નિર્જરાના પ્રયત્ન જે પુરુષાર્થ કરવાના છે અને જો મોક્ષ અલ્ટિમેટ ગોલ હોય તો મનુષ્યના ભવ સિવાય એ શક્ય નથી તો આ મનુષ્યનો ભવ મળ્યો હોય તો એનું અલ્ટિમેટ બોટમ લાઇન બંધનું જ્યારે ચેપ્ટર પુરુષ કરશું ત્યારે એ જ થશે કે આપણી એટલી જાગૃતિઓ હોવી જ જોઈએ ભલે આપણે સંયમ ન સ્વીકારી શકીએ પાંચ મહાવ્રત ન લઈ શકીએ પણ આપણે એવા કર્મ ન બાંધીએ એવા કસાઈ ન કરીએ કે જે આપણને આ મનુષ્ય ભવ મળ્યો અને સંઘની પણ મળ્યું જ્યાં આપણને સજ્ઞપણું મળવા સાથે હે ઉપાદેયનો વિવેક કરી શકીએ એવી પરિસ્થિતિ છે એટલે કે શું છોડવા જેવું છે શું કરવા જેવું છે શું નથી કરવા જેવું શું સ્વીકારવા જેવું છે એ વિવેક આપણને આ મનુષ્ય ભાવમાં જ શક્ય બને છે દેવોના ભાવમાં પણ પંચેન્દ્રિય સગ્નીપણું છે પણ ત્યાં આવો પુરુષાર્થ સંવર્ગ નિર્જરાનો શક્ય જ નથી ત્યાં કેવળ આ જે સાતાવેદની કર્મનો કે જે એ બધા ઉચ્ચ કર્મ છે એના પુણ્ય કર્મનો ભોગવટો જ છે પુરુષાર્થ અને સમકીતી દેવો હોય તો વધુમાં વધુ એ લોકો શું કરી શકે છે કે ભગવાનના કલ્યાણકો થાય તો એ કલ્યાણકોમાં હાજરી આપી અને કંઈ થોડી પણ ભક્તિ કરી શકે પણ એથી વધારે નિર્જરાનો કે એવો બીજો કોઈ તપ વગેરેનો ત્યાં કોઈ પુરુષાર્થ દેવ લોકમાં સંભવતો નથી એટલે મનુષ્ય પણ હું દુર્લભ છે કાળની દ્રષ્ટિએ કેટલાય ક્રોડાક્રોડી થાય ત્યારે આપણને અમુક જ મનુષ્ય બહુ મળે અને એમાં કન્સિક્વન્સિયલ પણ સાત કે આઠ જ મળે એ દુર્લભપણું છે સાથે જે સંજ્ઞિપણું ને મનુષ્ય પણ આમાં જે આ પુરુષાર્થ ઉઠે છે એ વધારેમાં વધારે સમજવાની જરૂર છે તો આપણે અશુભ કરતાં અટકીએ અને કદાચ પુરુષાર્થ કરવા નો શક્ય હોય આપણામાં હોય તો આપણે એ પણ કરવા ની તરફ આપણી દ્રષ્ટિ કરી શકીએ આ રીતે આપણે એટલે અનંતનું બંધ જ થાય એટલે એવા જીવનો નો પ્રવેશ શક્ય જ ન થાય એટલે કે જે આપણે ચક્રાવાને અનંતા ચક્રાવા જે કહીએ છીએ એમાં જ એની ચાલ્યા કરે કુદાય તો કેમ એ તો એક દશામાં જાય હા એ તો એનો જથ્થો પડી રહે અનંત ભવો કરે એમાં એ ધીમે ધીમે કારણ કે અમુક ભાવોમાં એવી દશા થાય કે મોહની અને અજ્ઞાન વશા જે અજ્ઞાન દશામાં જે જીવે એટલે એ અજ્ઞાન ને મોહવસ દશામાં પણ એક જીવતા જીવતા કર્મોની નિર્જરા તો થવાની ને સકામ નિર્જરા ના થાય બંને ભોગવવું પડે એટલે એ મોનિયની અજ્ઞાન મિથ્યાત્વ દશામાં જીવવાનું રહે કારણ કે એનો જીવ મનુષ્ય ભાવમાં તો કદાચ એવી શક્યતા જ ના રહે કે એને મનુષ્યભાવમાં આવે તો પણ એને કદાચ એવું હળવા પણ કે આ સારાનું સારું કરવાનો કે એવો કોઈ ભાવ જ ના થાય એટલો બધો એને મોહોદશા હોય તો જે નિગોદના એકેન્દ્રિયના જીવોમાં એમાં અનંતો ટાઈમ કાઢે એવી દશા એની થાય પણ બાંધતી વખતે આપણા કસાયો એવા હોય ઉગ્ર ત્યારે કારણ કે નીચેની જે દશા છે ત્યારે આપણા કસાયો એટલા ઉગ્ર કે એવા નથી થઈ શકતા એટલે આપણે ખાસ એ ધ્યાન રાખવાનું કે આપણે પંચેન્દ્રિય સંજ્ઞ તરીકે હોય ત્યારે એવા કસાયો ન કરીએ કે જેથી આપણને આવું સિત્તેર કરોડા કરોડીવાળું મોહનીય કર્મ બંધાય નીચેની જે દશા છે એમાં આવું ઉત્કૃષ્ટપણે આપણે કદાચ ન બાંધી શકીએ કારણ કે ત્યારે અત્યારે જે કસાય આપણે અનંતાનુબંધીના કરી શકીએ જે ભાવ કરીએ એવા ભાવ એ વખતે નથી થતા ત્યારે અજ્ઞાન દશા છે મોહવશ અને અજ્ઞાન દશા છે અત્યારે આપણે કેવું છે કે આપણે સંજ્ઞી છીએ આપણામાં વિવેક શક્તિ છે પણ આપણે વિવેક ઉપયોગ એ વિવેક લગાડીએ છીએ કે નહીં એના પર આધાર છે એટલે જ આપણને જે આ મળ્યું છે એને એપ્લાય કેવી રીતે કરવું એને ચિંતવવું કેવી રીતે કે આ ખરેખર દુર્લભ વસ્તુ મળી છે અને આને આપણે એવા ઉપયોગમાં લઈ જઈએ કે એવી રીતે કરીએ કે આવું જે ઉત્કૃષ્ટ પ્રકારનું કર્મ છે કે જ્ઞાનાવણીય વગેરે બંધાય નહીં એટલી તો તકેદારી આપણી થવી જોઈએ થવી જોઈએ ને થવી જોઈએ જો એવું ના કરી શકીએ તો પછી આપણને જે આ ધર્મ મળ્યો એનો પણ કંઈ અર્થ રહે નહીં સાયરોપમ મો મોહનીય કર્મ એટલું ઉત્કૃષ્ટથી બંધાઈ શકે હા સિત્તેર ક્રોડા ક્રોડી સાગરોપમ એ વર્ષ ટાઈમ એ સમય સમયની મર્યાદા છે ભાવ નહીં કાળ લીધો છે ને અબાધા કાળ કહીએ છીએ અથવા સ્થિતિ કહીએ છીએ એટલે સ્થિતિ લીધી છે ત્યાં પછી ભાવની ગણતરી નથી કે તમને આટલા ભવે ખર્ચે કે નહીં કારણ કે કયા ભાવનું કેટલું આયુષ્ય હોય એ તો એક એક ભાવનું જ બંધ થાય છે આયુષ્યનો બંધ આપણને બીજા આયુષ્યનો જ પડે છે અત્યારે આપણે આ ભવમાં છીએ તો કઈ બે ત્રણ આવતા ભાવના આયુષ્ય બાંધી લીધા એવું તો બનતું નથી એક જ બાંધી શકીએ છીએ હા તો એનું તરત એના અંત અહીંયા ત્યારે બંધાઈ જાય પાછું ફરીથી એ જ આયુષ્ય બંધાય એ જ ગતિને એ જ જાતિનું આયુષ્ય બંધાય એક ઇન્દ્રિય જીવનું જ ગતિ મળે ને એક ઇન્દ્રિયની જ જાતિ મળે એવું એવો જ બસ ક્રમ ચાલ્યા કરે તો એ પણ બધી કર્મનો ઉદય છે ને એટલે નહી એટલે એ નીચું કર્મ છે ને એટલું હલકું કર્મ છે જો ઊંચું કર્મ બાંધ્યું હોય તો આપણને ઉચ્ચ ગોત્ર કે ઉચ્ચ નામ કર્મ તો એ નામ કર્મ વડે તો આપણને આ જાતિ ગતિ વિગેરે મળે છે એટલે જો આવું સિત્તેર કરોડા કરોડીવાળું મોહનીય બાંધ્યું હોય તો એવામાં ફસાઈ જઈએ તો ત્યાં તો પછી એનો એ જ ચક્રાઓ ચાલ્યા કરે ત્યારે તો ક્યારે ભાવ મળે અને ક્યારે ફરીથી આવું મળે એટલે કર્મની બંધ જે સમજાવે છે બંધની જે સાથે સ્થિતિ સમજાવે છે એનું કારણ બે ડબલ એ જ છે એક તો તમે આવું બાંધો નહીં ને બાંધ્યો તો એવો પ્રયત્ન કરો કે તમે એને ખેરવી શકો એ અને અહીંયા જ શક્ય છે બીજે ક્યાંય શક્ય નથી એટલે આપણે હંમેશા વારંવાર કહીએ છીએ કે શુભ કામ કાર્ય કરતા હોય તો પણ આપણે ક્યારેય એવા સાંસારિક સુખોની કે ભૌતિક સુખોની અપેક્ષા ક્યારેય રાખવી નહીં કારણ કે તો તો પછી શુભ કર્યાનો જે કંઈ આપણને થશે એ બધું પાપાનું બંધી પુણ્ય જેવું થશે કે એનો અનુબંધ પછી પાપનો પડશે ભલે દેવલોકના સુખ મળશે એનાથી કારણ કે અત્યારે શુભ કરીએ છીએ પણ જો એની પાછળની અપેક્ષા ભૌતિક સુખની હોય એ શુભ કાર્ય કરતી વખતે તો તો દેવલોકનો મળશે પણ ત્યાં એવું પાછું બાંધશું કે આપણે પાછા તિર્યંજ ગતિમાં જતા રહીએ એટલે આપણે શુભ કાર્ય કરીએ તો પણ એવી કોઈ મટીરિયલ વસ્તુની અપેક્ષા વગરનું શુભ કાર્ય થવું જોઈએ નહીતર આપણને એ શુભ કાર્ય જે અનુષ્ઠાન કરીએ એમાં આપણને કેટલી શુભ કાર્ય કરીએ છીએ પણ કેવો બંધ પડે અને આમ નોટ ટ્રાઇંગ ટુ ડ્રો એની પર્ટિક્યુલર પણ જસ્ટ રિસન્ટ એક્સપિરિયન્સ અત્યારે આપણે પચીસમી એનિવર્સરીના સેલિબ્રેશનની વાત ચાલે છે એટલે આપણે અનાઉન્સ કર્યું કે આપણે આ બે પૂજન કરવાના છે જેને લાભ લેવો હોય તો આટલા ડોલરનો લાભ છે હવે પછી કોઈને એવું જ થયું કે તમે આપણે ચડાવવા આ વખતે ઓછા રાખ્યા હતા એટલે કે એવરેજ પીપલ કેન ટેક એડવાન્ટેજ ઓફ ઇટ બહુ બધી ઘી બોલી કરીએ તો અમુક લોકોને લાભ નથી મળતો એવું બધું આપણે સામાન્ય ફિલિંગ હોય છે સો દેટ વી ડોન્ટ સો વી ટ્રાય ટુ કેપ ધ લેવલ ઓફ ધોઝ નખરા વેરી લો કે ભાઈ બધા લાભ લઈ શકે એટલે સબસિક્વન્ટ ટુ દેટ સમબડી કેમ અપ આપવી યુ નો વાઇલ વી વર ડિસ્કસિંગ ધીસ કે આપણે ચાલો શીતચક્ર પૂજન કરવાના છીએ તો આપણે બસો એકાવન બસો એકાવન ડોલરનો નોકરો જ રાખીએ એટલે બધા લોકો લાભ લઈ શકે એને વી આર ઓલ સ્માર્ટ પીપલ આપણે બધા સંગીત પંચે એટલે સાંભળી શેડ કે ધેર ઇઝ અ પોસિબિલિટી કે કોઈ એક માણસ આવીને એમ કે સાથે સાત મારા લખી નાખો કે આઠ જે કાંઈ છે એ બધા તો કે એવી રીતે લખી નાખે મલ્ટિપલ તો પછી બીજાને તો લાભ નહીં મળે એટલે અમે એવું નક્કી કર્યું કે આપણે એક જણે એક જ લખાવાનું એવું રાખવું પહેલાં અમે તો કમિટીમાં એવું નક્કી કર્યું કે આપણે આ બધું અનાઉન્સ કરીએ ત્યાં સુધી બે વીક સુધી કોઈ કમિટીવાળાએ આમાં લાભ નહીં લેવાનો કારણ કે આપણે તો ડિઝાઇન કરીએ છીએ પ્રોગ્રામ અને જો આપણે જ લઈને બેસી જઈએ પહેલાંથી અનાઉન્સ આપણે ક્યારે કરવાના છે આપણને ખબર છે તો ઇટ વુડ બી એન એટલે વી અલાઉડ ટુ વીક્સ વિન્ડો કે આપણે કોઈએ બે વીક સુધી આપણા કોઈના નામ નહીં આપવાના ઈમેલમાં જતું રહે અનાઉન્સ થઈ જાય ફ્લાયર થઈ જાય તો બે વીક સુધી વોઝ અવર બ્લેકઆઉટ ટાઈમ દેટ એની ઓફ ધ કમિટી મેમ્બર કેન નોટ ડુ ઇટ પછી છતાં જ્યારે આ અનાઉન્સ કર્યું ત્યારે એવું થયું કે આપણે આ એક જ વ્યક્તિ કોઈ પહેલાં નામ લખાવી દે અને એમ કે બસો એકાવન નોમિનલ અમાઉન્ટ અને ઘણા લોકોને શિવચક્ર પૂજનનું એટલું બધું મહત્ત્વ હોય છે કે બે પાંચ હજાર ખર્ચવા હોય તો એ તૈયાર થઈ જાય જો એને બધો જ લાભ મળતો હોય તો એટલે કોઈ આવી શંકા વ્યક્ત કરી કે આવું શક્ય છે કોઈ એક માણસ આવીને જ બધા લખાવી દેશે એટલે અમે એવી લિમિટ રાખી કે આપણે એકથી વધારે ફેમિલીથી નામ નહીં લખવું જોઈએ એન્ડ ધેન અગેન વી સ્ટીલ હર્ડ દેટ સમબડી યુઝ ડિફરન્ટ પીપલ્સ નહીં પણ એને બધા લઈ લીધા હવે જુઓ આપણે કોઈની ક્રિટિસાઈઝ કરવા નથી માગતા પણ આપણું માનસ કેવું છે આપણે કરવાની છે ધર્મની ક્રિયા આપણે અરિહંત પૂજન સિદ્ધ પૂજન કરવાના છીએ સિદ્ધ ચક્ર પૂજન કરવાના છીએ આપણે શું મેળવવું છે અલ્ટિમેટલી આપણે કર્મોને ઘેરવા છે અથવા તો એવો શુભ કર્મને લાવવું છે કે જે આપણને ઉત્તર એ કર્મ જેમ શાલિભદ્રની જેમ ખૂબ પુણ્ય ને આટલી આટલી પેટીઓ ઉતરતી પણ એકદમ એક ઝાટકે એક છોડીને નીકળી શક્યા આપણે એવું શુભકર્મ નથી બાંધવું જે આપણને આમાં બાંધી રાખે એટલે હવે આ શીતચક્ર પૂજન ભણાવતા વખતે આપણે જો આવી બધી ગઢમથલમાં પડીએ તો આપણે ક્યાંક ભૂલ ખાઈએ છીએ ભલે આપણે શીતચક્રનો લાભ લેવાની વૃત્તિથી કરીએ છીએ પણ છતાં જો એ પ્રોપરલી ન સમજીએ અન્યના નામ લખીને આપણે જો લાભ લેવાનો પ્રયત્ન કરીએ તો આપણું ગોલ ક્યાં છે આપણે શું કરવા માગીએ છીએ શ્રી ચક્ર ભૂજન સિદ્ધ ભગવંતોની પૂજા કરવી છે કે જેણે સિદ્ધ પદ પામ્યું છે કે જેણે ટોટલી કર્મોની નિર્જરાત કરી છે એનો આપણે એનું મહત્ત્વ આપણને આવે એટલે આપણે પૂજન ભણાવવું છે કે આપણને ક્યારેક એવું અત્યારે કર્યું હશે તો એ સિદ્ધ ભગવંતોના આશીર્વાદ આપણને આ ભાવમાં કે આવતા ભાવોમાં મળે કે જેથી આપણને આ બધી સંસારનું ભવભ્રમણ ઓછું થાય એવી અપેક્ષા સાથે આપણે જો કરતા હોય બરાબર છે પણ જો હવે આપણને આવા ભાવ ઉઠતા હોય અને જો હવે આપણને કોઈને એવું સમજાવવું પણ પડે કે તમે આ અયોગ્ય કરી રહ્યા છો એન્ડ વી હેવ ટુ એસિટેટ ટુ ઇવનટેવ ધેટ પર્સન કે તમે આ કરી રહ્યા છો બરાબર નથી એટલે અને પછી ધીસ દેન યુ નો સમટાઈમ્સ વી વન્ડર કે હાઉ ટુ આપણને જો આટલું એટલે ઘણી એમ થાય કે આપણે મહત્ત્વ સમજાવવું છે કે શીતચક્ર પૂજનનું મહત્ત્વ આટલું છે આગમ પૂજનનું મહત્ત્વ આટલું છે આપણે બધાને વધારે વધારે લાભ મળે એવી વ્યવસ્થા કરવી છે એને લોકોને જો આપણે આટલું ન સમજાવી શકીએ એ એ મેસેજ આપણા એન્થ મેમ્બર સુધી કેવી રીતે પહોંચાડવો કે આ જે થઈ રહ્યું છે એ યોગ્ય નથી અથવા તો આવું નહીં થવું જોઈએ અથવા તો કોઈએ અને અને વન મોર સ્ટેપ ઇવન બિયોન્ડ ધેટ ધારો કે કોઈએ એ સાધનતા લખાવી દે મને લાભ ન મળ્યો તો એના તરફ ગુસ્સો કરવા માટે કે એવો ભાવ લાવવાની બદલે આપણે એવું વિચારીએ કે કાંઈ નહીં હું ભાવથી પૂજનમાં બેસીશ ભલે મને લાભ નથી મળ્યો પણ હું એવા ભાવ સાથે બેસીશ તો આપણને એના અનુમોદનાનું ફળ કદાચ એનાથી પણ ઉત્કૃષ્ટ મળશે કે જે કરી રહ્યા છે તો આઈ થિંક રેસ્ટ ઓફ હસ જેણે લીધું કંઈક જેણે આ કરવું પડ્યું કર્યું ભલે કર્યું પણ રેસ્ટ ઓફ હસ કેન એટલીસ્ટ મિનિમાઇઝ અવર રિએક્શન ટુ દેટ કે ચલો આપણે એનું એવું રિએક્ટ ન કરીએ કે આણે આ ખોટું કર્યું ને આણે ન કરવું જોઈએ લેટ્સ નોટ ક્રિટિઝાઈઝિંગ લેટ્સ ફોકસ ઓન અવર ઓન કે આપણને લાભ મળ્યો કે ન મળ્યો પણ આપણે એવા ભાવ સાથે એ પૂજનમાં બેસશું કે આપણને ફરીથી એવો લાભ ભવિષ્યમાં જો મળશે જ અને આપણને અનુમોદનાનો તો ફળ ચોક્કસ મળશે અને જો આપણે સારી સારામાં સારી અનુમોદના કરીએ કે આ હરિયંત ભગવાન સિદ્ધ ભગવાનનું પૂજન થાય છે અને એ પદ મેળવવું છે એવા ભાવ સાથે પૂજન કરીએ તો કદાચ આપણે ફિઝિકલી દ્રવ્યથી ન કરીએ એનો કાંઈ વાંધો નથી ભાવથી તો જોડાઈએ છીએ ને અને આપણે ભાવ માટે આપણે બીજું કોઈ એમાં તો આપણે કંઈ એવી ગેમ કરવાની નથી કે હું પહેલાં લખાવી દઉં કે પછી લખાવી દઉં કે હું આ લાભ લઈ લઉં કે ન લઈ લઉં એટલે આ સમજ કેવી રીતે પહોંચાડીએ એનો વી ઓલ નીડ ટુ કેન થિંક અલોંગ ધીસ લાઈન કે આપણે ઘણી આ બધી વ્યવસ્થા વિચારતા હોય તો આપણે ન વિચાર્યું હોય એવું થતું હોય છે અને પછી દેન ઇન કમિટી વી હેવ ટુ ઇ લિસન ટુ દેટ પછી ધેન પીપલ રિએક્ટ કે તમે કઈ પ્રકારની વ્યવસ્થા કરો છો આ તો લોકોને તમે ફેવર કરો છો વિચ કમિટી હેડ નો ઇન્ટેન્શન વી વે આર અવર બેસ્ટ સો દેટ યુ નો ઇટ ડઝન હેપન ધેટ વેટ વેટ ઇફ ઇટ સ્ટીલ હેપન્સ દેન ઓલ વી કેન ડૂ ઇઝ નો ભાવ તો ભાવ પૂજા કરીએ શિવચક્ર પૂજન આગમ પૂજન અમૂલ્ય લાભ છે પણ એ આપણે એવા ભાવથી કરીએ અને એમાં જોડાઈએ તો આપણને જરૂર અનુમોદનાનું ફળ પણ એટલું જ મળવાનું છે કદાચ એ ક્રિયા આપણે કરીએ કે ન કરીએ પણ ભાવથી તો જરૂર જોડાઈ શકીએ એની વે આ તો કર્મની વાત આવી અને કર્મની પાછળ આશય હંમેશા ગિરીશભાઈ એમના સ્વાધ્યાયમાં કોઈ પણ અનુષ્ઠાનની પાછળ આપણો આશય શું છે એ ધ્યાન રાખીએ એટલે આપણે શુભ કરતા હોય ત્યારે પણ આપણે ઘણીવાર શુભ શુભ કરવા માટે કરતા હોય કે ના સારું છે એટલે કરીએ છીએ એના કરતાં એક સ્ટેપ વધારે થોડું જવાની જરૂર છે કે સારું છે એટલે કરીએ છીએ એ તો બરાબર પણ એની પાછળ બીજી કોઈ દૈહિક દૈહિક અથવા તો આ સંસારની મટીરિયલ વસ્તુની અપેક્ષા વગર શુભ કરીએ કોઈ પણ પ્રકારની શુભ પ્રવૃત્તિ કરીએ એના પાછળ એ રિવોર્ડની આશા રાખ્યા વગર અથવા તો આનાથી સારું થશે એટલે આપણે હંમેશા એ પણ વિચારીએ છીએ કે જ્યારે કોઈ બાધા વગેરે રાખતા હોય ત્યારે એવા કોઈ મટીરિયલિસ્ટિક વર્લ્ડના રિઝલ્ટ માટેની બાધા રાખીને અનુષ્ઠાન કરવા એ પણ યોગ્ય નથી ભગવાનને આપણે એ જરૂર પ્રાર્થના કરીએ કે મારા કોઈ પાપ કર્મના ઉદયથી મને આ હસ કે આવા જે આવે છે એવા ફરીથી કર્મ ન બંધ થાય એના માટે આપણે એનું અનુષ્ઠાન કરીએ કે જેથી એવા શુભ ભાવમાં રહી શકીએ કે આપણને પાપાનુબંધની પુણ્યનો બંધ ના પડે તો આ જે બંધનું ચેપ્ટર છે એ દેટ ઇઝ સો રેલેવન્ટ કેવી રીતે બંધ પડે છે અને એ બંધ પછી એનો જે ફરીથી સબસિકવન્ટ અનંતાનું બંદીના બંધ પડ્યા પછી કેવી સિકવન્સ ક્રિએટ થાય એ આપણને જો ખ્યાલ રહે તો આપણે આ ઘણી વસ્તુમાંથી આપણે કરતાં અટકીએ નહીતર તો આ શુભ કાર્યમાં પણ આપણે આવું ખોટું કરતાં અટકતા નથી મને બરાબર યાદ છે ફ્રાન્સિસ્કોમાં જ્યારે પ્રતિષ્ઠા થઈ રહી હતી ત્યારે એ લોકોએ એવી વ્યવસ્થા કરી હતી કે બાળકોવાળા જે હોય નાના બાળકોવાળા એનું જ્યારે પેલી પ્રતિષ્ઠા અને મૂર્તિ પ્રતિષ્ઠા થઈ જાય પછી દર્શન કરવા માટે જ્યારે ખોલે દેરાસર તો એમને પહેલાં લાભ આપવો તો ઘણા લોકો એ બાળક હોય કે ન હોય કે મારે બેબી સીટર નથી આમ તેમ કરી અને એનો દેખ ટ્રાય અને વ્યવસ્થાવાળા તો તમારા શબ્દ માની લેવા પડે ને આજે હું ઊભો હોય ડોર પર તમે એમ કહો કે ભાઈ મારું બાળક છે ને એને કોઈ નથી રાખવાનું એટલે હું તો તમને જવા દઉં કારણ કે મારે તો આઈ હેવ ટુ ટેક યોર વે વર્ડ્સ સમબડી સમમેન્ટ કે એમને તો કાંઈ છે જ નહીં એના પરથી આપણે લોકોની વૃત્તિ કે ક્યાં ભૂલ કરી રહ્યા છીએ આપણો ભાવ ભગવાનના દર્શન કરવાનો છે અત્યારે જે ભગવાનની પ્રતિષ્ઠા થઈ છે એના તરત આપણે દર્શન કરવા છે એ આપણો ભાવ છે પણ એમાં આપણે ક્યાં ખાઈ જઈએ છીએ કે એવું કરવા જતા આપણે ખોટું બોલતા જ નથી ઇટ ઇઝ સેડ એટલે એટલે આપણે ભલે આવું સાદું ભણીએ પણ જ્યારે આપણે આ કર્મના પ્રકાર ભણ્યા હોય કે બંધ વિશે ભણ્યા હોય કે બંધની સ્થિતિ વિશે ભણ્યા હોય કે કર્મ બંધના રસ વિશે ભણ્યા હોય તો આપણને આવું જ્યારે જ્યારે થતું હોય ત્યારે આપણે એટલીસ્ટ એ થોડોક વિવેક થોડોક વિવેક આવે થોડીક જાગૃતિ આવે કે આપણા માટે કરવા જેવું છે કદાચ આપણને એવું સંસારિક અથવા તો આપણી સામાજિક દ્રષ્ટિએ એવું લાગે કે આપણે રહી ગયા અમારા કમિટીમાં બધા લોકો એમ કહેતા હતા કે આપણે બે વીકનું રાખ્યું છે આપણને તો કોઈ લાભ મળવાના જ નહીં એટલે મીન ઇટ વોઝ અ રિએક્શન ટુ કે હવે આપણે બે વીક સુધી તો આપણે લખાવાનું નથી અને એવું રાખ્યું છે કે બધા બે વીકમાં તો ભરાઈ જ જશે અને ઘણું કરવું એવું થયું ખરું બરાબર પણ દેટ્સ ઓકે આપણા ભાવ તો એવા હતા ને કે આપણે બધાને લાભ આપવો છે એટલે એ દ્રષ્ટિ કેળવાય કે એ જાગૃતિ કેળવાય એ બધું ક્યારે શક્ય બને કે આવું થોડુંક વિચારવાનું આવું કંઈક કરતા હોય પ્રવૃત્તિ તો એમાંથી એવા વિચારો આવે નહીતર છે ને આપણી દરેક દ્રષ્ટિ જે જોવાની દ્રષ્ટિ છે આપણને કે મેક્સિમમ લાભ થાય મિનિમમ એફર્ટથી એ આપણે આ કેપિટાલિસ કન્ટ્રીની આખી પ્રોસેસ છે અને એ આપણે પછી અહીંયા એપ્લાય કરીએ છીએ અને એમાં આ બધા ગોટાળા સર્જાતા હોય છે જો ખરેખર તો દ્રવ્ય થી શક્તિ હોય તો કરવું જોઈએ કારણ કે જે દ્રવ્ય છે દ્રવ્ય જે કરીએ છીએ દ્રવ્યથી એ ભાવ જગાડે છે દ્રવ્યથી જે વસ્તુ આપણે જે અનુષ્ઠાન કરીએ છીએ એ ભાવને જાગૃત કરવા માટે છે એટલે ઘણી જો આપણે એ વસ્તુ ન લીધી હોય તો આપણે કદાચ આવવા માટે આળસી જઈએ આપણે બાર વાગે પહોંચવાની જરૂર નથી બાર વાગે જેને લીધું હશે પહોંચશે એટલે દ્રવ્યની આપણા આપણી પરિસ્થિતિ એવી છે આપણું અત્યારના સંજોગો એવા છે કે આપણે દ્રવ્ય ક્રિયાની જરૂર છે કારણ કે દ્રવ્ય ક્રિયામાં જોડાઈએ તો ભાવ જાગ્રત થવાની શક્યતા વધારે છે એટલે દ્રવ્યને એલિમિનેટ કરવાની વસ્તુ નથી પણ જ્યારે દ્રવ્યથી શક્ય ન હોય અથવા તો દ્રવ્યથી કરવા જતા બીજી ગૂંચ પડે એવી શક્યતા હોય અથવા તો એના કારણે આપણને અને બીજાને બેને એ સ્વ કે પરને એ કલ્યાણકારી ન થાય અથવા તો અહિત થતું હોય એવું લાગે તો આપણે એ દ્રવ્યથી હટીને ભાવથી એકલું કરીએ તો બરાબર છે પણ છતાં દ્રવ્યને છોડવા જેવું આપણા સંજોગો એવા નથી કે આપણે દ્રવ્યથી છોડી શકીએ ઇવન પૂજન લેતા હોય ત્યારે લોકો એવી રીતે વિચારતા હોય છે ને કે મને પાછળનું આપજો મારાથી વહેલું ટાઈમ સર નહીં અવાય એટલે એનો અર્થ શું છે કે આપણે ત્યાં પ્રમાદ કહીએ કે જે સંજોગો કહીએ કે આપણા સંજોગો એવા છે કે આપણે એને વધારે યોગ્ય અને માન્ય કરીએ છીએ આ પ્રવૃત્તિને પ્રાયોરિટીના લિસ્ટમાં પાછળ જાય છે એટલે એ તો ખામી તો છે જ એટલે દ્રવ્યથી લીધું હોય તો એટલીસ્ટ તમને ફોર્સ પડે છે કે હવે આજુ જવું પડશે ચાર વાગે મારું પૂજન આવશે અને બેઠા હોય તો પછી પહેલાં શ્લોક સાંભળીએ પછી સિદ્ધચક્રનું પૂજન હોય કે સિદ્ધપદનું હોય કે જ્ઞાનપદનું હોય તો જ્ઞાન વિશે સાંભળીએ તો આપણને એની ક્યુરિયોસિટી જાગે ને પછી આપણે એના વિશે એક જ્ઞાન ગુણ વિશે જાણવા ટ્રાય કરીએ એટલે ત્યારે દ્રવ્ય ક્રિયા ઉપકારી બને છે ભાવ જગાડવા માટે અને આપણા બધા મોટાભાગના સંજોગો એવા છે કે આપણને દ્રવ્ય ક્રિયાની જરૂર છે ધારો કે આપણે દેરાસર ભગવાનના દર્શન કરવા ન આવીએ અને ઘણીવાર આપણે એમ કહેતા હોય છે કે આપણે મનમાં મનમાં ભાવથી દર્શન કરી લઈએ તો થઈ જશે એવું આપણે વિચારીએ અને આવવાનું ટાળીએ અને પછી આપણે ટીવી પર ગેમ આવતી હોય કે એવું કંઈ બીજું કારણ આવી જાય તો આપણે ત્યારે એ અહીંયા નહીં આવવાનું વિચાર્યું હશે ને જો બીજા કાર્યમાં ઘરે ગૂંથાઈ ગયા તો આપણા દર્શન સાવ રહી જાય દ્રવ્યથી રહી જાય ને ભાવથી રહી જાય ને આપણી પરિસ્થિતિ એવી છે જ આપણી બધાની લાઈફ આપણે ટાઈમની મિનિટે મિનિટની એટલી બધી શોર્ટેજ હોય છે કે આપણાથી જો દ્રવ્યને આપણે દ્રવ્ય ક્રિયાને કે એફર્ટને જો છોડી દઈએ તો આપણે ભાવ તો જગાડતા પહેલાં આપણે બીજામાં જ ગૂંચવાઈ જઈએ એવી પરિસ્થિતિ છે ભાવ વધારે જરૂરી છે દ્રવ્ય કીર્તક ક્રિયા કરતા ભાવ ક્રિયા વધારે ફળદાયી છે ઉપયોગી છે બરાબર છે પણ આપણા સંજોગો જઈને જો ચાલીએ તો આપણે દ્રવ્ય વગર ભાવમાં જોડાઈએ એવી શક્યતા બહુ ઓછી છે થઈ શકે તો ખોટું નથી ધારો કે આપણે અહીંયા આવી શકવાના ભગવાનના દર્શન કરવાના સંજોગો ન હોય અને આપણે ભાવથી ઘરે કરી લઈએ તો ખોટું નથી પણ આપણા સંજોગો એવા છે કે જો આપણે ઘરે રહ્યા હોય તો બીજા વીસ જાતના કામ નીકળે કે આપણે આય રહી જાય ને પેલું બે છૂટી જાય થોડું ડાયગ્રેશન થઈ ગયું પણ આઈ થોટ ઇટ વોઝ વર્થ મેન્શનિંગ ઇટ એટલે આપણે આ શ્લોક જે છે એની ચર્ચા કરી હતી ચાલીસમી ગાથાની અને પેલા જે એની ફૂટનોટ હતી જે કર્મની એ કરી હતી આપણે હા આયુષ્યકર્મની ફૂટનોટ આપણે પતાવી એ થઈ ગઈ છે એટલે હવે આપણે મોહનીયનું જે છે એ જે ગાથા છે એકતાલીસમી ગાથા એ લેવાની છે એકતાલીસમી ગાથા પર આવીએ સિત્તેરી કોડા કોડી મોહણીએ વિષ નામ ગોહેસુ તિત્તિસમ અઈરાઈમ આઉઠી ઈય બંધ સિત્તેરી એટલે કે કોડી કોટા કોટી મોણીય મોણીય કર્મનો વીસ કોડા ગોત્ર કર્મનો એટલે વીસ ત્યાં કોમન છે બંને માટે નામ અને ગોત્ર માટે અને પછી તિસમ અહીરાઈ આવું બંધ ઉકોસા તેત્રીસ સાગરોપમ આયુષ્યનો સ્થિતિ બંધ ઉત્કૃષ્ટ થી એટલે અહીંયા આવે જે આપણે જ્ઞાનાવરણીય દર્શનાવરણીય જે કર્મ વેદની અને અંતરાય વિચાર્યા એ સિવાયના બીજા કર્મોની સ્થિતિ વિશે વિચારવા માટેની આ ગાથા છે તો એમાં મોહનીયની સિત્તેર કોડા કોળી સાગરોપમની ઉત્કૃષ્ટ વધારે વધારે એની સ્થિતિની વાત ચાલે છે તો મોહનીય કર્મ એટલે તો આપણે આમ પણ કર્મનો રાજા જ કયો છે સૌથી વધારે એ જ આપણને નડે છે એટલે એની સ્થિતિ પણ એ પ્રમાણે સૌથી વધારે છે સિત્તેર કોડા કોળી સાગર અને જ્યારે એ કર્મ કોઈ કારણસર જ્યારે જીવ અથડાતો કૂટાતો આવી રીતે ભાવભ્રમણ સંસાર પરિભ્રમણ કરતો હોય અને જ્યારે એક કોડા કોડી જેટલી ઘટે ને એટલો હળવો બને ત્યારે કદાચ ચર્માવ્રતમાં આવે ત્યાં સુધી તો એનો ચક્રાઓ એમને એમ ચાલ્યા જ કરે ચાલ્યા જ કરે ચર્માવ્રત ચર્માવ્રત એટલે હવે એમ કે ચરમ એટલે કે લાસ્ટ એન્ડ ઓફ એ આવ્રત એટલે આવૃત ગોળ એટલે જે સંસાર ચક્રના જે ચક્રાવા છે એ તો આપણે અનંત ચક્રાવાથી એમ ચાલ્યા કરે છે અને ચાલ્યા કરશે અંટિલ વેન અને અહીંયા સુધી જ્યાં સુધી ચર્માવ્રતમાં પ્રવેશ છે ત્યાં સુધી ત્યાં સુધી કોઈ જીવનો પુરુષાર્થ નથી ઈસા જે એનો કાળ પાકે કાળ લબ્ધિ પાકે જ્યારે અને એને આ જે સંસારમાં અથડાતા કૂટાતા હવે એને આ બધું એમાંથી થાક લાગે સંસારની બધી ભૌતિકમાં અને એ થોડોક હળુકર્મી થાય અને પાંત્રીસ જે માર્ગાનુસારીના ગુણો છે એવા ગુણોવાળો કંઈ બને એટલે કે એને એ વસ્તુ ગમે સારી વસ્તુ ગમે અને ખરાબ વસ્તુ ન ગમે એવો કંઈક થાય એ ત્યાં એવું થવાની જે એન્ટ્રી છે એ પણ એના કાળ લબ્ધના ભવ્ય જીવ ભવિતવ્ય એનું પાખ્યું હોય તો થાય છે અને પછી એ એમાં આગળ વધી શકે તો એ સિત્તેર કોડી અહીંયા છે એટલે આપણે સામાન્યથી વિચારી શકીએ કે જ્યારે જીવ આવી એકેન્દ્રિય દશામાં હોય સૂક્ષ્મજીવ તરીકે હોય તો એને આવું મોહનીય કર્મ હોઈ શકે પછી જ્યારે મનુષ્યમાં થાય એને સારી વસ્તુ કરવી ગમે ખરાબ વસ્તુ કરવી ન ગમે સારા કામ કરવા ગમે એવો હળુ કર્મી થવા તો કોઈનું સારું એને એ ભલમનશાહી ગમે કોઈના પર ઉપકાર વૃત્તિ એવા બધા ગુણો જ્યારે થાય એનામાં ત્યારે એવું સમજાય કે આ જીવ હવે આ સંસારના પરિભ્રમણમાંથી કાંઈક એ અભિમુખ થયો છે ધર્મને અભિમુખ એટલે કે હવે ધર્મની દ્રષ્ટિવાળો થયો છે એ ત્યારે એક કરોડા કરોડી સાગરોપમની મોહની અની દશા થાય એટલે આવી ઓગણ સિત્તેર કરોડા કરોડી જેટલું એને આવી રીતે અથડાતા કૂટાતા ઓછું થયું હોય ત્યારે એટલે હવે આપણને આ થોડું ગમવા માંડ્યું હોય તો આપણે શું કરવું જોઈએ કે આપણો એક્સલરેટેડ પ્રોગ્રેસ કરવા માટે આપણે આ જાગૃતિ આનાથી આવવી જોઈએ કે આપણે સિત્તેર કરોડાક્રોડી સાગરોપોન્ય કર્મવાળા કેટલી વખત હૈશું આપણે અત્યાર સુધીમાં અનંતવાર એ પરિસ્થિતિમાં આપણે રહ્યા ગયા આવ્યા ગયા હવે જો આપણને આ ગમવા માંડ્યું છે આપણને સારું કરવું ગમે છે તો હોપફુલી મેબી આપણે ચર્માવૃતમાં પ્રવેશ થાય એવી પરિસ્થિતિમાં પહોંચી ગયા છીએ અથવા તો આપણે એવો પ્રયત્ન કરીએ કે આપણને એનાથી આપણને એવું ઓથેન્ટિકેશન મળી જાય આપણને એ વિશ્વાસ પેદા થાય કે ના ખરેખર આપણે ચર્માવ્રતમાં પહોંચ્યા છીએ એટલે કે આપણને આ જે ભગવાનની વાણી છે એ ભલે આપણને હજી આત્માના અનુભવો રૂપે સમ્યક્ત ન આવ્યો પણ શ્રદ્ધાના રૂપે આપણને એમ થાય કે ના આ જ કરવા જેવું છે આ જ સાચું છે આનાથી જ ફાયદો છે એવી શ્રદ્ધા રૂપે આવે તોય આપણને એટલું વેરીફિકેશન થાય કદાચ હવે આપણે એવા ચર્માવ્રતમાં આવી ગયા હજી કદાચ ચર્માવ્રતમાં એક અનંત કરોડાકોડી એટલે કેટલા કાળ કાઢવો આપણે એવું શક્ય છે પણ એટલીસ્ટ આપણી કંઈક ત્યાં લાઈન બંધાઈ જાય લિમિટ બંધાઈ જાય છે કે હવે આ વ્રત છેલ્લું છે તો એ પરિસ્થિતિ એટલે અહીંયા જે સ્થિતિનું છે ખાસ તો આપણે એ વિચારવાનું કે આપણે જો અત્યારને આ જે મળ્યા છે સાધનો આપણને જૈન ધર્મ મળ્યો છે આપણને આ જૈન આગમો પ્રભુની વાણી સાંભળવી ગમે છે કે આપણે એનો જે ટાઈમ તો આપણે એવું કરીએ કે જેનાથી આપણને વધારે ને વધારે ગમે વધારે વધારે એમાં પ્રવર્ત થઈએ તો ધેટ વિલ બી અવર ઇનડિરેક્ટ વોરંટી ગેરંટી વોટ એવર વી વોન્ટ ટુ કોલ ઇટ કે આપણે ચર્માવ્રત તરફ જઈ રહ્યા છીએ અથવા તો એમાં આપણો પ્રવેશ થાય છે તો મોનિયની સિત્તેર નામ અને ગોત્રની વીસ ઘોડાકોડી અને આયુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીસ સાગરોપમની હોય છે ઊંચામાં ઊંચું જે દેવલોકનું જે આયુષ્ય હોય છે અનુત્તર દેવોનું એ ત્રેવીસ સાગરોપમનું હોય છે એટલે વધુમાં વધુ આપણે આવતા ભાવનું આયુષ્ય બાંધતા હોય તો એ કર્મ કેટલું વધુ વધુ બાંધી શકીએ એટલે એની લાઇન ડ્રો કરે છે તેત્રીસ સોરી તેત્રીસ સાગરોપમ જેટલું આયુષ્યકર્મ બાંધી શકીએ એટલે કે આપણે આયુષ્યકર્મના દલિકો જે આપણા કર્મો આવે છે એને જ્યારે આપણે આયુષ્યકર્મ તરીકે જે એની જે પરિસ્થિતિ થાય એ વધુમાં વધુ એટલા દલિતોની થાય કે તેત્રીસ સાગરોપમ જેટલા મેક્સિમમ કર્મ તમે આયુષ્યનો બંધ જીવને થઈ શકે એનાથી વધારે ન થાય કારણ કે આપણે એક જ આયુષ્ય બાંધી શકીએ વધુ વધુ આયુષ્ય કોઈ પણ જીવનું હોય તો એ આ અનુત્તર દેવનું છે ને હા એટલે બંને બંને એક્સ્ટ્રીમમાં પણ ટૂંકમાં વધારે વધારે આયુષ્ય તેત્રીસ સાગરોપમનું બંધાઈ શકે એટલે આયુષ્ય કર્મ એનાથી વધારે તમે એના કર્મ દલિકો ગ્રહણ થાય અથવા તો એ જાતનું કર્મ બંધાય શકે નહીં એનાથી વધારેનું એટલે અહીંયા તો મેક્સિમમ સ્થિતિ બતાવી છે એટલે એ રીતે સમજાવ્યું છે એક ખાલી એમાં જે એમને વેરિયેશન મૂક્યું છે એ પછીના વિશેષાર્થમાં છે કે ઉત્કૃષ્ટ આયુષ્ય તેત્રીસ સાગરોપમનું હોય છે અને એ કર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ પૂર્વ ક્રોડનો ત્રીજો ભાગ અધિક તેત્રીસ સાગરોપમ હોય છે એ જરા સમજવાનું થોડુંક આ ઇટ ટુક લિટલ વાયલ ફોર મી ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ ટુ શું કહેવા માગે છે કે આપણે ધારો કે આપણે આગળનો જે ભવ હોય એમાં એ તેત્રીસ ક્રોડ સાગરોપમનું જે આયુષ્ય બાંધતા હોય આપણે એ આવતા ભાવનું પણ હજુ આપણે આ ભાવનું ઘણું આયુષ્ય બાકી હોઈ શકે એટલે પહેલું તો તમે ઉત્કૃષ્ટથી બાંધો છો કારણ કે આપણે શું વિચાર્યું હતું બે બાકી બધા કર્મોમાં જે સ્થિતિ બાંધી હતી એમાં અબાધા કાળ અને પછી ઉદય થાય એ બધું ભેગું થાય અને જે ટોટલ લેન્થ થાય એને આપણે સ્થિતિ કહેતા હતા હવે અહીંયા આયુષ્યકર્મની વાત એમને જરા વધારે ક્લેરિફાય કરવી પડે છે કે તમે આયુષ્યકર્મ તેત્રીસ સાગરોપમનું વધારે વધારે બાંધી શકો પરંતુ એવું એ બની શકે કે કોઈ યુગલિક મનુષ્ય કે એવું હોય કે એનું અત્યારનું આયુષ્ય કરોડ વર્ષનું હોય અને એ આવતા ભવનું હવે ધારો કે તેત્રીસ સાગરોપમનું બાંધે પણ હજુ આ કરોડ વર્ષના આયુષ્યમાંથી વન થર્ડ જેટલું તો બાકી હોઈ શકે તો એટલો અબાધા કાળ હોઈ શકે એમ પણ જે તેત્રીસ સાગરોપમની વાત થાય છે એ આયુષ્યની પ્લસ અબાધા કાળ જો તમારે ગણવો હોય તો આટલો પોસિબલ છે એમ એને ક્લેરિફાઈ કરવા માગે છે કે આયુષ્યકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિ બંધ પૂર્વ એટલે કે એની પહેલાં ક્રોડનો ત્રીજો ભાગ કારણ કે આપણે એવું સામાન્યથી નિયમ છે કે આયુષ્યકર્મનો બંધ આપણું જે કરંટ આયુષ્ય હોય આ ભાવમાં એના વન થર્ડ ભાગ બાકી રહે ત્યારે બંધ પડતો હોય છે એટલે કોઈ મનુષ્યનો ભાવ એક કરોડ વર્ષનો હોય યુગ્લિકનો તો એનું વન થર્ડ બાકી હોય ત્યારે પેલું તેત્રીસ સાગરો બંધાય એવી શક્યતા ઉત્કૃષ્ટથી મેક્સિમમથી પોસિબલ છે તો એનો અબાધા કાર્ડ વન થર્ડ ક્રોડનો એ ભવ બાકી છે એટલો હોઈ શકે એવું સમ એવું વિશેષ સમજવાનું છે એટલે કે ઉત્કૃષ્ટ અબાધા વધારેનો હોય છે એટલે પેલા તેત્રીસ સાગરો પણ પ્લસ આટલો અબાધા કાર્ડ હોઈ શકે વધુમાં વધુ આમ તો એ કદાચ એવું એ બને કે છેલ્લા અમુક વર્ષોમાં એને એવું આયુષ્ય બાંધે તો એટલા વર્ષનો જ હોય પણ આ તો મેક્સિમમ જે લાઇન ડ્રો કરવી છે એ કહેવા માટે સમજે હા આપણે જે કોઈ આપણે જે ભાવમાં હોય આપણો અત્યારનો ભાવ છે તો આપણું જે કંઈ આયુષ્ય હોય આપણને ખબર નથી પણ એ આયુષ્ય જયારે વન થર્ડ બાકી રહે ને ત્યારે જ આવતા ભાવનો આયુષ્યનો બંધ પડે ત્યાં સુધી ન પડે પણ એ વન થર્ડના પછી ફ્રોમ પોઈન્ટ એ ટુ ઝી ગમે હા રાઈટ પણ છતાં ધારો કે છેલ્લે બંધાય તો આમ તો વન થર્ડના પોર્શનમાં જ થયો ને

એવું મારા ખ્યાલમાં નથી કંઈ જો હોય તો પણ જાણવા મળશે ક્યાંય કર્મગ્રંથમાં તો જોવા ટ્રાય કરશું પણ જેવા ભાવ કર્યા હોય એ પ્રકારનું આયુષ્ય બંધ પડે એ બરાબર છે પણ અત્યારે આપણે એવું વિચારીએ કે ધારો કે મારે વન થર્ડ સ્પેન આવી ગયો જ છે એટલે હવે મારે આયુષ્ય કર્મનો બંધ પાડો જોઈએ એવું કોઈ આપણા કંટ્રોલની પ્રોસેસ નથી એટલે આપણને તો હંમેશા જ કહે છે કે તમારે સારા ભાવમાં રહેવું દેટ ઇઝ ધી ઓનલી ગેરંટી તો તિથિનું પણ એ જ છે આપણે તિથિની સમજણ જે છે બીજ એ જ છે કે તમને એક દિવસ આગળથી અને એક દિવસ પછી એ ભાવ ટકી રહે શુભ ભાવ છે અહિંસાનો ભાવ છે જે કે આપણાથી વધારે હિંસા ન થાય આપણે થોડોક કંટ્રોલ રહે સંયમ રહે તો એ ભાવ જે દિવસે આપણે તિથિ પાડીએ તો આગલા દિવસથી વિચારતા હોય કે આ કાલે તિથિ છે એને પાડી લીધા પછી કે હજી ગઈકાલે જ આપણે કર્યું છે તો એમાં ત્રણેય દિવસ સુધી આપણું એમાં ભાવ ટકે છે એટલે ત્રણ ત્રણ દિવસ એવી દરેક સ્થિતિની વ્યવસ્થા કરી છે કે જો એ પાળીએ અથવા તો એને માનીએ તો આપણો એ ભાવ સળંગ ટકી રહે એની હા એટલે ઇટ્સ કાઇન્ડ ઓફ આ ગેરંટી કે જો તમે શુભ ભાવમાં જ રહેવું હોય અને હવે આપણે શુભ ભાવનો પ્રયત્ન કર્યા છતાંય ન રહી શકતા હોય એટલે તિથિની વ્યવસ્થા કરી કે બીજ પાચમ આઠમ ત્યારે તમારે ઓછામાં ઓછી હિંસા થાય એ રીતે વર્તવું એવી રીતે આહાર લેવો એવી રીતે કરવું બધું કે જે એ દિવસે કે આજે પાચમ છે તો હું આ નહીં કરું આ નહીં કરું મતલબ કે હું એની પાછળ ખરેખર ભાવ શું છે કે છ કાયના બધા જીવોની રક્ષા કરીને એની તરફનો મૈત્રી ભાવ રાખવો એ તિથિ દરમિયાન મૂળ તો મેઇન ભાવ એ છે અને એ ભાવ ટકી રહે આગળને પાછળ તો આપણે જે શુભ ભાવની આપણે જે કન્ટિન્યુટી જોઈએ છે એ એના કારણે ટકી રહે એટલે એના માટેની આખી સ્કીમ છે હવે ઉત્કૃષ્ટની વાત કર્યા પછી જઘન્યની વાત થાય છે કે જે કર્મ બંધાય છે ઓછામાં ઓછું કેટલું બંધાય પહેલું જે બંધાય છે વધારેમાં વધારે કેટલું બંધાય એની વાત કર્યા પછી હવે જઘન્યની વાત થાય છે બારસ મુહૂર્ત જહનના વેણીએ અઠ નામ ગોયે શું શેષાણમ ત મુહૂર્તમ એમ માણમ બાર મુહૂર્ત જઘન્ય સ્થિતિ આપણે એટલે એક મુહૂર્ત એટલે અડતાલીસ મિનિટ એટલે આઠ કલા જેવું વેદનીય કર્મની જઘન્ય એટલે ઓછામાં ઓછી બાર મુહૂર્તની પછી આ વેદનીય કર્મ પછી આઠ મુહૂર્ત નામ કર્મની અને ગોત્ર કર્મની અને બાકીના જે પાંચ કર્મ છે અંતર્મુદ પ્રમાણે સ્થિતિબંધ પ્રમાણ છે એટલે જઘન્યથી આપણે આવા નાના નાના કર્મો તો આપણાથી અનેકવાર બંધાયા કરતા હોય એટલે એની સ્થિતિ પણ આપી છે કારણ કે આપણને ઘણી વાર થાય કે આશ્રવ થયા જ કરે થયા જ કરે કેવી રીતે તો આવી સ્થિતિવાળા પણ કર્મ કારણ કે આપણું મન વચન કાયાના યોગમાં આપણે હંમેશા પ્રવર્ત રહેતા જોઈએ છીએ પાંચ ઇન્દ્રિય દ્વારા અને મન દ્વારા એટલે કે આપણે આશ્રવનું કારણ તો સાથે લઈને જ બેઠા છીએ એટલે આશ્રવ થયા કરે છે તો જઘન્ય પરિસ્થિતિ તો કે વેદનીય કર્મની જઘન્ય પરિસ્થિતિ બહાર મુહૂર્ત નામ કર્મ તથા ગોત્ર કર્મની આઠ મુહૂર્ત અને શેષ પાંચ કર્મ એટલે એ સિવાયના જે પાંચ કર્મ રહે નાનાવણીય દર્શનાવણીય વગેરે એની જગન્ય અંતર મુહૂર્ત એ આ સ્થિતિ બંધનું પ્રમાણ છે એટલે અંતર્મુહૂર્ત એટલે તો અડતાલીસ મિનિટથી તો કંઈક ઓછું એટલું જ નહીં પણ નવ સમયથી માંડીને અડતાલીસ મિનિટ એવા નાના નાના કર્મો એટલે કે આપણાથી એવી બધી ચેષ્ટાઓ ક્રિયા આપણો આત્મા અને શરીર આ ત્રણ યોગ મન વચન કાયાના યોગ પાંચ ઇન્દ્રિયના વિષય બધું હોવાથી કંઈ ને કંઈ તો ગઢમથલ ચાલતી જ હોય એટલે કંઈ ને કંઈ આ પ્રકારના ઉત્કૃષ્ટ કે જઘન્ય અને એની બધી વચ્ચેના તરતમતાવાળા આશ્રમો થયા કરે અને બંધ પડ્યા કરે એટલે હવે વિશેષાર્થમાં કહે છે આ સુગમ છે આ પ્રમાણે પ્રકૃતિબંધ અને સ્થિતિબંધનું સ્વરૂપ ગાથાથી કહ્યું એટલે પહેલાં આપણને નાના વર્ણ્ય હોય તો કેટલું મોહનીય હોય તો કેટલું એટલે એમ કે એની તમને પ્રકૃતિ અને સ્થિતિ એ બંનેનું સ્વરૂપ કહ્યું અને પરંતુ રસબંધ અને પ્રદેશબંધનું સ્વરૂપ ગાથા દ્વારા અત્યારે કહેલું નથી પરંતુ તે સ્વરૂપ અપૂર્ણ રહેવાના અપૂર્ણ ન રહેવાને કારણે સાડત્રીસમી ગાથામાં એના અર્થ પ્રસંગે લખ્યું છે તે ત્યાંથી જાણવું એટલે આપણે જ્યારે સાડત્રીસમી ગાથા કરી હતી ત્યારે એકઠાણ્યો રસ બેઠાણ્યો ને જે બધું વિચાર્યું હતું એ એમ કહે છે કે અત્યારે આ ગાથામાં નથી પણ ત્યારે આપણે એ સમજાવી દીધું છે એ જે સાડત્રીસમી ગાથા છે એમાં સ્થિતિબંધની જે અનુભાગ બંધ છે અને પછી આપણે એની ફૂટનોટ લીધી હતી રસબંધની અને એનો કોઠો હતો જે આગળ એ બધું રસબંધની ડિટેલ છે એટલે ગાથા રૂપે નથી આપી પણ છણાવટ કરી છે ફૂટનોટમાં ને સમજાવ્યું છે સાડત્રીસમી ગાથા વખતે એમ ત્યાં મેન્શન કર્યું છે એટલે અહીંયા અપૂર્ણ છે કે એવું રહી ગયું છે એવું લાગે પણ આપણે સાડત્રીસમી ગાથા અને એની ફૂટનોટના ડિસ્કશનમાં આપણે રસબંધની ડિટેલ ડિસ્કસ કરી હતી એટલે એ રીતે આપણે પ્રકૃતિ સ્થિતિ રસ અને પ્રદેશ એ બધી વાત અહીંયા આ રીતે પૂરી થાય છે એટલે બંધ તત્વ સામાન્યથી અહીંયા આ રીતે પૂરું થાય છે એટલે હવે બંધ તત્વ જાણવાનો ઉદ્દેશ એટલે કે વાય બધી ડિટેલ જાણી લીધી કેવી રીતે કેવી રીતે પડે છે શા માટે તો હવે એમ કે એનાથી આપણને જાણીને શું ફાયદો વોટ ઇઝ ધ રીઝન તો કે બંધ તત્વના ચાર ભેદનું સ્વરૂપ સમજી આત્મા વિચાર કરે કે તારો આત્મા શુદ્ધ સ્વરમણતા રૂપ ચિત્ત આનંદમય છે અને અક્ષય સ્થિતિરૂપ છે તેને બદલે કર્મોના બંધને લીધે જ તેને પોતાના જ્ઞાનાદિ સ્વભાવો છોડીને જુદા જુદા સ્વરૂપે અમુક અમુક ઓછા વધતા વખત સુધી નાચવું પડે છે એટલે જે સ્વરમણતા નથી ત્યાં બધો પરમાં અને બહારમાં નાચ છે એ બે ભાષા એને બરોબર અપ્રોપ્રિયટ વાપરી છે જો આત્મામાં રહો તો સ્વ રમણતા છે જો બહાર ફર્યા કરો તો એ નાચો છો એટલે જ્ઞાન આદિ જે પોતાના સ્વભાવ છે પોતાના ગુણ છે એ છોડીને જુદા જુદા સ્વરૂપે કારણ કે આપણે જે આ બધા વિકાર ભાવો કરી છે અથવા તો પરમાં જે આપણે છે શરીરના સુખોમાં અને એ બધા સાધનોના સુખમાં જ્યાં જ્યાં આપણે વૃત્તિ લગાડીએ છીએ એ બધા આપણા પરના ભાવો છે તો એને શું થયું કે જુદા જુદા સ્વરૂપે કારણ કે આપણે એ જુદા જુદા સ્વરૂપે માનવ થઈએ કે એનિમલ થઈએ વોટ એવર તિરિયંશ બનીએ અને ઇવન મનુષ્યભાવમાં પણ બધા જુદા જુદા સાધનો જુદી જુદી પરિસ્થિતિમાં ઓછા વધતા વખત સુધી નાચવું પડે છે અને પોતાના ખરા સ્વરૂપને ભૂલી ભૂલી જઈ અનેક વિપરીત પ્રસંગોમાંથી પસાર થવું પડે છે અને અનેક કષ્ટો સહન કરવા પડે છે આ બધું એટલે એમ કે આ કર્મ અને આ કર્મનો બંધ છે એના હિસાબેનો આ બધો ડાન્સ આ બધી પરિસ્થિતિ છે વળી કર્મનો પ્રકૃતિ બંધ તો મારા અનંત જ્ઞાનાદિ ગુણોને આવૃત્ત કરનારો છે અને મારે તો અનંત જ્ઞાનાદિ ગુણો પ્રગટ કરવાના છે એટલે ત્યાં જે કર્મ શું કરે છે એ સમજાવ્યું હવે કર્મનો સ્થિતિબંધ વધુમાં વધુ સિત્તેર કોડા કોડી સાગરોપમ છે પણ મારી સ્થિતિ તો અક્ષય સ્થિતિ છે એટલે કે આપણો જે આત્મા છે આપણા આત્માનું જે ઇન્ડિપેન્ડન્સ છે ભલે આપણે અનંતકાળથી સંસારમાં ફરીએ છીએ પણ એ આત્મા તો ઇન્ડિપેન્ડન્ટ છે જ અને એ ક્યાંય નાશ પામવાનો નથી એ ક્યાંય જતો રહેવાનો નથી તો આપણે જે પરિસ્થિતિઓ કહેવાય અક્ષય સ્થિતિ છે એટલે ભલે ગમે તે એટલા સિત્તેર કરોડાક્રોડી કર્મોને આપણે આટલું બધું લાગે આપણને સ્થિતિની દૃષ્ટિએ પણ આપણા આત્માની દ્રષ્ટિએ તો એ કાંઈ જ ના કહેવાય કારણ કે આપણા તો આત્મા છે અને હજુ પણ કાયમ રહેવાનો છે એટલે સિત્તેર કરોડાક્રોડીથી નાસી નાસીપાસ ન થવું કારણ કે આપણો આત્મા ક્યાંય એનાથી નાશ પામી જવાનો છે કે ગુમ થઈ જવાનો છે કે ક્યાંય ખોવાઈ જવાનો છે એવી વાત નથી એટલે એમ કે એવી કર્મનો સ્થિતિ બંધ વધુમાં વધુ કેટલો હોય તો કે કોડા કોડી સાગરો પણ તમારો પોતાની આત્મા તો કેવો છે અક્ષય સ્થિતિવાળો છે એટલે એ બધી ચિંતા કર્યા વગર આત્માને કેમ અક્ષય સ્થિતિમાં અને અનંત આનંદમાં લઈ જઈ શકાય એની ચિંતા કરવી જોઈએ કર્મનો રસ બંધ તો શુભ અશુભ તથા ઘાતી અને અઘાતી છે અને મારો રસ તો અખંડ ચિદાનંદમય વિશુદ્ધ સ્વરૂપવાળો છે એટલે હવે રસની વાત કરે છે જે રસથી કર્મ આવે છે અને ચીકણા કર્મો જે પાપ કર્મ આવે તો આઠે આઠ ગાતીને અઘાતી બધા કર્મો લાવે છે એનાથી એના કારણે એ રસને કારણે આ વિશુદ્ધ સ્વરૂપવાળો હું ચિદાનંદમયવાળો છું એ એનાથી છવાઈ જાય ભૂલાઈ જાય પણ હું એ સ્વરૂપ મારું નથી કર્મથી જે હું લપ લપેટાયેલો હોઉં જે રસથી બંધાયેલો હોય એવો આત્મા હું નથી ખરેખર હું કેવો છું તો કે અખંડ ચિદાનંદમય વિશુદ્ધ સ્વરૂપવાળો છું કર્મનો પ્રદેશ બનતો અનંત પ્રદેશી છે અને જડુ સ્વરૂપ છે પરંતુ હું તો અસંખ્ય પ્રદેશી છું ચૈતન્ય સ્વરૂપ છું એટલે જે કર્મની ચારે ચાર પ્રકૃતિ જે વસ્તુ હતી એ ચારેયને એક એક લઈને ડિસ્કસ કરે છે અને સામે કહે છે પણ નહીં હું એ નથી હું તો આત્મા આવો છું હું તો અક્ષય સ્થિતિવાળો છું હું ચિદાનંદવાળો છું એવી રીતે પેલી ચારેય જે પરિસ્થિતિ કર્મની છે એની સામે આપણે કોણ છીએ એનું ફરીથી આઈડેન્ટિફિકેશન કરાવે છે તો કે ભલે કાર્બન વળગણા તો અનંત અનંત કાર્બન વળગણા આત્માને વળગે છે પણ હું એ અનંત કાર્બન વળગણા તો જડ છે હું એ અનંત જળ કાર્બન વળગણાવાળો નથી હું અસંખ્ય પ્રદેશીવાળો ચૈતન્ય છું આત્મા છું અને આ પ્રમાણે બંધ સ્વરૂપનું બંધ સ્વરૂપ અને મારું સ્વરૂપ સર્વાંશે ભિન્ન હોવાથી મારો અને કર્મનો સંબંધ ન ઘટે એટલે હવે આપણને એ ઠાસી ઠાસીને એમ કહેવા માગે છે કે એવું વિચારો ભલે અત્યારે કર્મથી આવરાયેલો છે પણ એ હું નથી અને એ કર્મનો બંધ એ સ્વરૂપ મારું નથી એટલે કે એ મારી રિયલ પરિસ્થિતિ નથી અને એનાથી હું કંઈ જુદો છું એટલે મારું સ્વરૂપ સર્વ અંશે ભિન્ન છે એટલે કે જે જળ કર્મ છે એને મારા સાથે કંઈ લાગે વળગે નહીં જળનો એક પણ અંશ માત્ર હું થઈ જતો નથી મારું જે જીવ સ્વરૂપ છે ચૈતન્ય સ્વરૂપ છે એ પૂરેપૂરું પ્યોર છે એમાંથી કંઈ એક અંશ જતો રહેતો ક્યાંય એને થતું નુકસાન થતું નથી પણ એટલે એવો સ્વભાવ છે તો મારે હવે આ કર્મનો સંબંધ ઘટે નહીં મારે એની જરૂર નથી ઇટ્સ નોટ પાર્ટ ઓફ મી ઇટ ઇઝ નોટ ઇવન નીડેડ ઇટ ઇઝ નોટ નેસેસરી ફોર માય એક્ઝિસ્ટન્સ મારું જે સ્વરૂપ છે અક્ષય સ્થિતિવાળું એમાં કર્મનો કોઈ એ અક્ષય સ્થિતિને કંઈ રોલ નથી કર્મ તો વધુ વધુ કોડા કોડાકોડી સાગરોપમની સ્થિતિવાળું હોઈ શકે પણ હું તો અક્ષય સ્થિતિવાળો છું એટલે મારે આ કર્મના હોવા ન હોવાને કંઈ એ લેવા દેવા નથી એટલે કે હું કર્મથી ભિન્ન છું એવું આપણને આ બંધ તત્વ દ્વારા સમજાવવા માટેનો પ્રયત્ન છે અને આત્માનો અબંધ ધર્મ પ્રગટ કરવા સોરી ઇત્યાદિ વિચાર કરી કર્મબંધ તોડવાનો ઉપાય કરે અને આત્માનો અબંધ ધર્મ પ્રગટ કરવા સન્મુખ થાય અબંધ એટલે કે જે કર જીવ અથવા તો જે ચેતન કર્મથી બંધાયેલું નથી એટલે કે મુક્ત દશામાં છે એવી દશા એને અબંધ કહ્યું અબંધ ધર્મ એટલે કે આત્માનો પોતાનો ધર્મ શું છે એનો તો ફ્રીડમ વાળો છે શુદ્ધ આત્મા તો ફ્રીડમ વાળો છે બંધાવું એ મારો સ્વભાવ ખરેખર નથી એટલે કે હું એવો ધર્મ કરવા સન્મુખ થાવું એટલે તૈયાર થવું કે હવે આ કર્મ તોડવા જ છે છોડવા જ છે વળી ધન કુટુંબ પરિવાર શરીર આદિ કર્મબંધના બાહ્ય નિમિત્ત તથા ક્રોધ માન માયા લોભ આદિ જે કર્મબંધના અંતરંગ નિમિત્ત છે તે સર્વનો ત્યાગ કરી નિર્જરા તથા સંવર આદિ ઉપાદેય તત્વોને ઉપાદેય સ્વરૂપે પ્રાપ્ત કરે પાપ આદિ હેય તત્વોને હેય રૂપે પ્રાપ્ત કરી પાપ આદિ વર્જે તો આત્માની ઉત્કૃષ્ટ દશા પ્રાપ્ત થતાં ચૌદમે ગુણ સ્થાન કે એટલે કે પછી કોઈ શરીર ન હોય શરીરના યોગો કશું જ હોય નહીં શુદ્ધ આત્મા સ્વરૂપે એ આત્માનો અબંધક ધર્મો પ્રગટ કરી અંતે તે આત્મા મોક્ષપદને પ્રાપ્ત કરે જેથી કર્મબંધનો સર્વથા વિનાશ થાય એટલે ઈચ એન્ડ એવરી સ્ટેટમેન્ટ એનો દેટ ડિફાઇન્સ આત્મા ચેતનાને એનું કેવું એનું સ્વરૂપ છે અને છેલ્લામાં તો એટલું કહી દીધું કે આત્માને મોક્ષ પદને પ્રાપ્ત કરે જેથી કર્મ બંધનો સર્વથા વિનાશ થાય એટલે કે એકવાર મોક્ષ પામ્યા પછી ફરીથી કર્મનો બંધ પડે નહીં એટલે ફરીથી કર્મ આવે નહીં એટલે એને ફરીથી સંસારમાં પાછા આવવાનું રહે નહીં એ પણ બંધના ચેપ્ટરમાં જ કહી દીધું સાથે સાથે જ કે એકવાર બંધનો ક્ષય થયો સર્વ કર્મનો ક્ષય થયો પછી એ જીવને સંસારની સાથે કર્મને કારણે આવવાનું કે એવી કોઈ કનેક્શન રહેતું નથી આમ બંધ તત્વ પૂરું થાય છે અને હવે છેલ્લે આવશે આપણું જે લાસ્ટ મોક્ષ તત્વને ખ્યાલ નથી આપણે પાઠશાળાનું વેકેશનનો ટાઈમ કઈ રીતનો છે જૂનમાં ક્યારે શરૂ થાય છે હોપફુલી વટ આ વોઝ થિંકિંગ દેટ આપણે આ પૂરું થાય ને પછી એકવાર સમરાઈઝ કરી દઈશું નવતત્વને ત્યાં સુધીમાં આપણે પાઠશાળાના સમર વેકેશનનો ટાઈમ જો એટલું દેન વી વિલ ટ્રાય ટુ એટલીસ્ટ બ્રિફલી સમરાઈઝ ઇટ આપણે એપ્રિલમાં છે ને સો હોપફુલી ફોર્ટીન જૂન સુધીમાં આપણે આ પૂરું કરીને એક થોડુંક સમરાઈઝ કરશું એક કે બે ક્લાસમાં વિલ જસ્ટ વોક થ્રુ ઇટ સો થોડું રિવાઇઝ થઈ જાય પણ અત્યારે હવે આપણે બંધ તત્વ પૂરું થતા ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વન નવું મોક્ષ તત્વ મોક્ષ તત્વનું જે એમણે સમજાવ્યું છે એમાં વન થિંગ ઇટ્સ વેરી વેલ લેડ આઉટ પ્લાન ફોર એક્સપ્લેનેશન કે કેટલી કેટલી જુદી રીતે અપ્રોચ કરી મોક્ષ સમજી શકાય વિચારી શકાય અને મોક્ષ શું વસ્તુ છે એને એટલે અનુયોગ દ્વાર એટલે કે નો ડિફરન્ટ વેઝ ડિફરન્ટ સિસ્ટમ ઓર સ્કીમ્સ દેટ યુ કેન સ્ટીલ અન્ડરસ્ટેન્ડ મોક્ષ અને એટલે કે નવ અનુયોગ દ્વાર રૂપે નવ ભેદો આમ તો મોક્ષના ભેદ હોય નહીં મોક્ષ તત્વ એટલે કે જે સિદ્ધ જે આત્માનું સ્વરૂપ છે કે જે સર્વકર્મથી રહી જ છે એ બધા તો સમાન છે સર્વ મુક્ત આત્મામાં એમાં કોઈ પછી બીજા પ્રકાર કે ભેદ હોઈ શકે નહીં અહીંયા જે આ મોક્ષના નવ અનુયોગ દ્વાર રૂપે નવ ભેદ એટલે કે એની જુદી જુદી જે સ્કીમ આપણને સમજાવવા માટે અથવા તો સિસ્ટમ્સ વિચ વી કેન થિંક ધીસ વે ધીસ વે બટ અલ્ટિમેટલીનો એટલે એના જે દ્વાર છે કે સો મેની વે ઇઝ વી કેન થિંક તો એ કે નવ અનુયુવક દ્વારા નવ ભેદો એમ કરીને મોક્ષના જુદા જુદા ભેદો સમજાવે છે એન્ડ દેર આર વેરી ઇન્ટરેસ્ટિંગ ડિસ્કશન ઇન ધીસ લેટ મી સી મેં ક્યાં વાંચ્યું હતું આલ જસ્ટ વી વોન્ટ સ્ટાર્ટ ધેર રાઇટ ના પણ ધેર વર કપલ અધર આઈ ડોન્ટ નો મે બી આઈ ડોંટ રીટ ઇટ હિયર ના અહીંયા જ છે આની નોટ પણ બહુ સરસ છે એમાં એક ડિસ્કશન આમાં વાંચ્યું હતું કે કર્મગ્રંથમાં કે જે મોક્ષની પ્રાપ્તિ થાય છે જીવોને અને એમાં ખાસ તો ને પુરુષના ડિસ્કશન હતું ને હમણાં આપણે એક ક્લાસમાં ડિસ્કશન ચાલ્યું હતું ગિરીશભાઈના ક્લાસમાં કે તીર્થંકર પુરુષો જ થાય એવું કેમ નંબર વન અને નંબર જયેશભાઈને ત્યાં પ્રશ્ન પૂછ્યો એમને ત્યાં ગિરીશભાઈ હતા ત્યારે હા બરાબર છે કે પુરુષો જ કેમ તીર્થંકર થાય પછી આપણે એક્સેપ્શન કહ્યું કે ભાઈ મલ્લીનાથ ભગવાન સ્ત્રી હતા અને તીર્થંકર બન્યા હતા પણ એક આમનાય જ માને છે ભાઈ અને બીજી આમનાય નથી માનતી એમાં અને એ સિવાય ધ મોર યુ નો યુ લુક થ્રુ ધેટ તો જે બારમા એક ક્ષીણમો પછી જે તેરમું ગુણસ્થાનક જ્યારે આવે એ બારમા ગુણસ્થાનકથી જ વેદ એટલે જે વેદ આપણે જેને કહીએ પુરુષવેદ સ્ત્રીવેદ અને વેદ એટલે કે પુરુષવેદને વેદને પુરુષને સ્ત્રી ભોગવવાની ઈચ્છા થાય સ્ત્રી વેદને સ્ત્રીને પુરુષ ભગવાન એની જે આખી જે છે એ વેદ અને એનાથી આપણે એ આ ડિસ્ટિન્ક્શન કરીએ છીએ કે આ પુરુષ છે કે સ્ત્રી છે કે નપુસંખ છે એને આપણને આપણી જે અત્યારે સોસાયટીની જે વ્યવસ્થા છે એની જે ઇક્વાલિટીની અને ભેદ ન હોવો જોઈએ એને કારણે આપણે આની સાથે અને પછી આપણે વી ટ્રાય ટુ અપ્લાય દેટ લોજિક ઇન હિયર તો સૌ પહેલાં તો એક તો આપણી પરિસ્થિતિ એટલે જે જૈન દર્શન છે એમાં પુરુષને સ્ત્રીનો ભેદ આપણે એટલે ન સમજવો જોઈએ કે આપણો આપણો જીવ પુરુષ તરીકે ઘણીવાર જન્મ્યો અને સ્ત્રી તરીકે ઘણીવાર જન્મ્યો છે આપણે આ ભાવમાં પુષ્કે સ્ત્રી તરીકે છીએ દેટ ડઝન ગેરંટી યસ કે આપણે પાસ્ટમાં બીજા વેદમાં નહોતા અથવા તો ભવિષ્યમાં આપણે બીજા વેદમાં નહીં હોઈએ એટલે આપણે જ્યારે ઇક્વાલિટીનું વિચારતા હોઈએ છીએ ત્યારે વી ટ્રાય ટુ થિંક ઓન ધીસ ડે ગીવન ટાઈમ ગીવન ભવ જ્યારે આ જે આખું દર્શન છે એ દર્શન એક ભવને માટેનું નથી અથવા તો આ ભવનું જ નથી જે અત્યારે કદાચ સ્ત્રી વેદમાં હોય પણ એ પુરુષનો વેદ લઈ અને તીર્થંકર થઈ શકે છે તો એનો અર્થ શું થયો કે અત્યારે કદાચ આ ભાવમાં ભલે સ્ત્રી તરીકે હોય એટલે એમને તીર્થંકર પદ નથી મળવાનું એવું નથી બીજા ભાવમાં કદાચ પુરુષ થાય અને પુરુષ થાય તીર્થંકર થઈ શકે છે એટલે અત્યારે સ્ત્રી છે એટલે ડિસ્ક્રિમિનેશન એવું પરમેનન્સી નથી આપી દીધી કે હવે તમે આ એક જ ભાવ અથવા તો એકાદ ભાવ તમારો સ્ત્રી ભાવ થઈ ગયો એટલે હવે તમને ફ્યુચરમાં ક્યારેય તીર્થંકર થવાની જોગવાઈ નથી દેર ઇઝ નો સચ થિંગ અથવા તો આ ભાવમાં પુરુષ થયા એટલે નક્કી થઈ ગયું હવે આપણે તીર્થંકર થવા માટે ક્વોલિફાય જેવું નથી બીજા ભાવમાં ત્રીસ એટલે આખું જે તીર્થંકર બનવાનું જે પ્રોસેસ છે એ એક ભાવની પ્રોસેસે નથી એટલે આઈ ડોન્ટ થિંક એની બડી શુડ થિંક ઓર ફીલ ધેટ વે કે સ્ત્રીને કેમ આવો અન્યાય કરવામાં છે કારણ કે વી આર નોટ ટોકિંગ અબાઉટ વન ભવ ઇટ્સ અ પ્રોસેસ અત્યારે જે સ્ત્રી ભાવમાં છે એ પુરુષ થઈને તીર્થંકર થઈ શકે છે અત્યારે જે પુરુષ ભાવમાં છે એ કદાચ સ્ત્રી થાય ને તીર્થંકર ના પણ થઈ શકે એટલે પહેલાં તો એટલે ધેટ ડિસ્ક્રિમિનેશન ધેટ વોટ વી થિંક ઇન ટાઈમ એન મોમેન્ટ ધેટ ઇઝ નોટ દર્શન હિયર ઇટ ઇઝ નોટ ફોર ધેટ મોમેન્ટ ઓર ફોર ધેટ ટાઈમ ઓર ફોર ધેટ ભવ પછી બીજું જે મોક્ષ અથવા તો મુક્તિની જેવા છે હવે તીર્થંકર નામકર્મ છે એ ગમે ત્યારે આગળ બાંધ્યું હોય એ કંઈ છેલ્લા ભાવમાં બાંધ્યું હોય એ પણ નથી એ તો આગળના ભાવમાં બંધાય છે એટલે અત્યારે જે તીર્થંકર નામ કર્મ બાંધીને જેનો ઉદય છે અને તીર્થંકર થાય છે એ કર્મ પૂર્વે અને એ કર્મને જે વિસ્થાનક કે વગેરે તપને જે કરે છે એ કરવાનું મન પણ આગળના ભાવમાં જે આરાધના કરી હોય એનાથી એવું થાય છે અને ત્યારે તીર્થંકર નામકર્મનો બંધ પડે છે અને પછી ચરમ ભવ હોય જ્યારે ત્યારે તમે તીર્થંકર તરીકે જન્મ્યા કારણ કે તીર્થંકર નામ કર્મને લઈને આવ્યા પણ એ તીર્થંકર નામ કર્મ બંધાવા પાછળ અથવા તો વીસ સ્થાનકની ઉપાસના અથવા એ ઉપાસના થતાં પહેલાં ઘણા ભાવોમાં ઘણું એવું સારું કર્યું હોય ત્યારે ત્યાં પહોંચો છો એટલે અગેન ધેર ઇઝ લિસ્ટ ટુ ડૂ વિથ વેદ કે પુરુષ વેદ સ્ત્રીને એને એને કનેક્શન નથી ત્યાં તીર્થંકર નામ કર્મ બંધાવવાની આખી જે મોટી લાંબી જે કાંઈ પ્રોસેસ છે એ પ્રોસેસમાં ભેદ નથી એ ઉપાસના ગમે તે ભાવમાં કરી હોય અને એને પછી એ વિસ્થાનકની ઉપાસના કરે અને ત્યારે તીર્થંકર નામ કર્મો બંધાય પણ આગળ આગળના ભાવોમાં કોઈ એવું નક્કી નથી કે એ ત્યારે પુરુષ જ હોય તો જ કર્યું હોય એવું અને હવે ત્રીજું મોક્ષનું તો મોક્ષના દ્વાર તો મેઇન ઓબ્જેક્ટિવ ઇઝ ટુ અચીવ મુક્તિ તીર્થંકર નામકર્મ જેને બંધાય એ ઉપદેશક બને ધર્મની સંઘની સ્થાપના ચતુર્વિસ્ત સંઘની સ્થાપના કરે શાસનની સ્થાપના કરે એ બરાબર છે પણ જે મુક્તિનું જે અલ્ટિમેટ ગોલ છે અથવા તો રિઝલ્ટ છે કે જે એ તો સ્ત્રીના ભાવમાં ચંદનબાળાનો બાળાનો ભાવ ચંદનબાળાની જે મુક્તિ મળી અને મહાવીર સ્વામીની જે મુક્તિ મળી એ બે મુક્ત આત્મા જે મુક્ત થયા એમાં કોઈ ભેદ નથી એમાં મહાવીર સ્વામીનો સિદ્ધ થયેલો આત્મા ચંદનબાળાના સિદ્ધ થયેલા આત્મા કરતાં ઊંચો છે એવું નથી આપણને મહાવીર સ્વામીનો ઉપકાર વધારે છે કારણ કે એમણે શાસનની સ્થાપના કરી જે આપણા સુધી પહોંચી જેથી આપણને આ બધું મળે છે પણ એમાં ચંદનબાળા સામે ડિસ્ક્રિમિનેશન થયું છે એવું નથી એને પણ મુક્તિ મળી છે અને એને મુક્તિ મળ્યા પછી એનું જે મુક્ત જે આત્મા છે શુદ્ધ આત્મા છે એ શુદ્ધ આત્મા ની ક્વોલિટી કહો કે પેરિટી કહો કે જે કહો તે એ મહાવીર સ્વામીના જે સિદ્ધ પામેલો શુદ્ધ આત્મા છે એના જેવી જ છે એ દેર ઇઝ નો ડિસ્ક્રિમિનેશન એટ ધેટ ટાઈમ એન્ડ પોઈન્ટ જે ફંક્શનલ રોલ છે ઇફ વી લુક એટ ધેટ દેન વી સી ધ ડિફરન્સ કે મહાવીર સ્વામીએ ધર્મની સ્થાપના કરી અને ચતુર્વિદ સંઘની સ્થાપના કરી અને મોટે ભાગે પુરુષો હોય છે દિસ વોઝ મલ્લીનાથ ભગવાનનું એક્સેપ્શન હતું એ બરાબર છે પણ એ જે તીર્થંકર નામકર્મો બંધાવાની પ્રોસેસ છે કે એ આગળની બધી પ્રોસેસ છે એમાં તો એ મહાવીર સ્વામીનો જીવ હોય કે ચંદન જીવ હોય એમણે અનંતા ભવો કર્યા છે એમાં સ્ત્રી પુરુષ અને ઇવન તિર્યંશ નરક બધી જાતના ભવો કરેલા છે એટલે ઇફ વી લુક એટ ઇન અ લિટલ બિટ બ્રોડર પર્સ્પેક્ટિવ આઈ ડોન્ટ થિંક ધેર ઇઝ એની ડિસ્ક્રિમિનેશન ઓર વન વુડ ઇમેજિન કે આવું ડિસ્ક્રિમિનેશન કેમ છે એ છે અને સાથે સાથે નામ કર્મનો જે ઉદય છે જાતિનો સ્ત્રી નામ કર્મનો ઉદય કે પુરુષ નામ કર્મનો ઉદય એ નામ કર્મને કારણે સ્ત્રીઓને અમુક જે એ લોકોની સેન્સિટિવિટી હોય કે જે ઇમોશનલ સ્ટેજ હોય અને પુરુષ નામકર્મના ઉદય સાથે પુરુષનું જે ઇમોશનલ સ્ટેજ એ દેર ઇઝ અ ડિફરન્સ પણ એ નામ કર્મના ઉદયને કારણે છે એટલે સ્ત્રી પણ મળ્યું હોય કદાચ અને તમને તો એ સ્ત્રી પણ મળવા પાછળ તમારા એ સ્ત્રી નામ કર્મ તમે જે પૂર્વે બાંધેલા કર્મનો ઉદય છે એટલે ધેર અગેન ઇફ ધેર ઇઝ અ ડિફરન્સિએશન સ્ત્રીનો રોલ ને પુરુષનો રોલ સોસાયટીમાં કે સ્પિરિચ્યુઆલિટીમાં ડિફરન્ટ દેખાય તો પણ ઇટ્સ સ્ટીલ રિઝલ્ટ ઓફ ધ કર્મ થિયરી એની એનું ડિસ્કશન એટલે આમાં જેમ આપણે ઉચ્ચ નીચે ગોત્રનું કર્યું હતું ને એવું જ ઇન્ટરેસ્ટિંગ ડિસ્કશન એ કર્મ કર્મગ્રંથમાં હતું કે આમાં હતું ખ્યાલ નથી એ આવે છે વોઝ ઇટ મેડ લોટ ઓફ સેન્સ કે ધેર નોટ રિયલ ડિસ્ક્રિમિનેશન પડશે દેર ઇઝ નો રીઝન ટુ બી કારણ કે આ કર્મનું ફળ છે એમાં કોઈ એને કરવા પણ છે નહીં કે કોઈને બતાવવા પણ છે નહીં હવે એમને તીર્થંકર નામ કર્મનો બંધ ક્યારે પડ્યો એ મને અત્યારે ખ્યાલ નથી હા તીર્થંકર થવાના પણ હવે થવાના છે એ વાત તો ભગવાનના જ્ઞાનની વાત છે ને એમણે કહી છે પણ વચ્ચેના અભાવોમાં તીર્થંકર નામકર્મનો બંધ ક્યારે પડશે એ પડી ગયો છે કે પડશે એ આપણને ખબર નથી ભલે નક્કી હશે કે આ ભવે આરાધના કરશે વીસ સ્થાનકની વોટેવર અને આ કર્મ એમનું બંધાસ એટલે એ જીવની બધી પર્યાયો નક્કી થઈ ગઈ છે એટલે ભગવાનના વિષયમાં આવી ગઈ છે એટલે કે સુલસા તીર્થંકર બનશે પણ જે વચ્ચેના ભાવોમાં પછી તીર્થંકર નામકર્મનો બંધ સુલસાને કયા ભાવમાં પડશે અથવા તો પડી ગયો છે કે નહીં દેટ એટ ધીસ પોઈન્ટ આઈ ડોન્ટ નો સો આઈ ઈટ વુડ બી ઇન્ટરેસ્ટિંગ અને ઘણીવાર એ જડે ખરો ના પણ મળે ક્યાંય મેન્શન થયેલું હોય તો હા એટલે જ્યારે આમાં લિંગનો ભેદ આવશે ને મોક્ષનો એ બતાવશે મોક્ષ કોને થઈ શકે તો પુરુષને બી થઈ શકે સ્ત્રીને થઈ પણ થઈ શકે કે એનું ડિસ્ક્રિપ્શન આવે છે હા એટલે મોક્ષના દ્વાર છે સો ઇટ્સ ઇટ્સ વેરી ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર ઇન ધેટ સેન્સ ઓલસો કે મોક્સની વાત કરશું તો ધેન એ ઇટ વીલ ઓપન નો કે ફિલોસોફીનું જે દર્શનનું જે થિંકિંગ છે સો હાઉ બ્રોડલી ઇટ એન કેમ્પૅ સો મેની ડિફરન્ટ થિંગ્સ દેટ સમટાઈમ્સ વી ડોન્ટ થિંક ગ્લોબલી ધેટ વે એટલું બધું જુદી જુદી રીતે વિચાર્યું છે કે આ શકે છે આ પણ થાય આ પણ થાય એમ બંધાય કે નહીં પણ ઇમ્પોર્ટન્ટ થિંગ ફોર કે જે ચૌદ ગુણ સ્થાનક છે એમાં તમે બાર ગુણ ગુણ એ બારમા ગુણ સ્થાનકે જયારે તમે પહોંચો ત્યાં સુધી તમારી નિર્વેદ દશા થઈ ગઈ હોય એટલે ભલે કદાચ બહારનો સહીફ સ્ત્રીનો હોય કે પુરુષનો હોય પણ એને એક વેદ હોય જ નહીં એટલે કોઈ જાતનું એ એટ્રેક્શન હોય નહીં એટલે જેમ આપણે જેમ એવું જેમ એને ઇફ યુ વોન્ટ ટુ ડ્રો આ સિમિલી તો આપણે ધારો કે જે ચૌદમા ગુણસ્થાન કે જ્યારે ભગવાન જે જે રીતે બેઠા હોય કે ઊભા હોય અને એમનો દેહ ત્યાગ થાય છેલ્લો અને સિદ્ધપદ પામે તો એમનો આત્મા આમ તો અરૂપી છે પણ એ શેપમાં જાય એટલે ધારો કે આવી મુદ્રામાં બેઠા હોય તો જ્યારે સિદ્ધ થઈ જાય તો આત્માનો શેપ એ જ અને કદાચ ઊભા હોય એવા શેપમાં એમનું થાય તો એ રીતે થાય રાઈટ આમ અરૂપી છે એવી રીતે સ્ત્રી કે પુરુષના શરીર હોય પણ પોતે નિર્વેદ દશામાં તો હોય એટલે એને પુરુષનું આગળ બહારનું સ્ટ્રકચર હોય કે સ્ત્રીનું શરીર સ્ટ્રક્ચર હોય પણ એ કક્ષાએ પહોંચે ત્યારે તો વેદ તો સમૂળઘા જતા રહ્યા હોય એટલે વેદનો તો અભાવ જ હોય બીજાને જોતા એવું લાગે કે આનું પુરુષનું શરીર છે કે સ્ત્રીનું શરીર છે પણ એ એ આત્માને તો એક વેદ છે જ નહીં અને એ નિર્વેદપણું છે તો જ આ પ્રગટ થાય નહીતર જો નિર્વેદપણું ન હોય તો કેવળ જ્ઞાન પ્રગટ ના થાય કારણ કે ત્યાં સુધી મોહનીય ચારિત્ર મોહનીય કર્મનો ઉદય છે જે નો નો કસાય છે એ કર્મનો જો ઉદય હોય તો તો કેવળ જ્ઞાન થાય જ નહીં જો કેવળ જ્ઞાન થયું છે તો એ વેદ સમૂળગા ક્ષય પામ્યા હોય તો જ એનો ઉદય થાય એટલે કે જો એકવાર જેને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું છે પછી એ પુરુષ છે કે સ્ત્રી છે એનું કોઈ વિચારવાને કોઈ કારણ જ નથી કે એનું કોઈ પ્રયોજન નથી ઓકે ચાલો સર્વ કલ્યાણ માંગલ્યમ પ્રધાનમ સર્વ ધર્માણમ જયનમ જયતિ સાસનમ સદગુરુ કી જય મહાવીર સ્વામી ભગવાન કી જય જય દિનેન્દ્ર જીનાના વિરુદ્ધ આગમ વિરુદ્ધ કાય પણ બોલાઈ ગયો ક્ષમા કરજો